नमो भित्रागाय नमो अरे हंतारणं नमो सिद्धारणं नमो आयरहियारणं नमो वत्सायारणं नमो लोए सब साहुणं ऐसो पंच नमुकारो सव पाभपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान नी साक्षी हैं। वर्तमान महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूँ। जगत भरना संत पुरुषों योग बल जगत भरना सतपुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी अम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। तो कैसे महात्माओं, जिंदगी गई काले ज रक्षाबंधन गई। आम तो रक्षाबंधन ए भाई अने बहन वच्चे नो एक पवित्र उत्सव छे, पण रक्षा अने बंधन, बंधन एटले बंधावू, रक्षा एटले रक्षक रक्षा करवी, ते
જ્યારે ભાઈ બહેનને રાખડી બાંધે ત્યારે ભાઈને બાંધે છે કે તું મારી રક્ષા કરજે. આ એક આપણો સામાજિક તહેવાર છે. જ્ઞાની શું કહે છે કે રક્ષાબંધન શું છે? આપણો પરંપરાગત તહેવાર તો ખરો છે, રક્ષા કોની કરવાની છે? આપણે રક્ષા કરવાની કોની છે? આ જીવતી વ્યક્તિઓની રક્ષા તો કરી શકીએ એમ છે નહીં, કારણ કે એ વ્યક્તિઓ દરેક આપણા સહિત બધા ઉદય કર્મને આધીન છે. શેને આધીન છે? એમાં કોઈ સ્વતંત્ર છે નહીં. એટલે સંજોગો આવે ત્યારે જે થાય તે કરી છૂટવું, પણ તેથી આપણે કોઈને બચાવી શકીએ એમ છે નહીં અને મારી શકીએ એમ પણ. દરેકના પોતપોતાના કર્મના હિસાબો છે, એ એને જીવાડે છે અથવા તો જીવનનો અંત લાવે છે. તો કે કોની રક્ષા કરવાની અને કોણ કોની રક્ષા કરે? આ આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા પોતે પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તું તો મોક્ષ સ્વરૂપ છો. શું કહે છે? આત્મા તો મોક્ષ સ્વરૂપ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ તે આત્માના ગુણો છે, શાશ્વતપણું તે એનું ગુણ છે જ, એને બનાવવાનો અવિનાશી છે જ, એને બનાવવાનો નથી. તો કે કોણ પ્રાર્થના કોણ કરે? તો કે પ્રતિષ્ઠિત આત્મા પ્રાર્થના કરે છે. કોણ કરે છે? પરમાત્માને, કે હે પરમાત્મા તું મારી રક્ષા કરજે, કારણ કે અનંત શક્તિવાળો તું છું. કોણ છે? હું નથી, પણ મારે એવી શક્તિ જોઈએ છે કે જેના આધારે આ સંસારની અંદર રહેલા વિકરાળ સંજોગો, કેવા? કે જે હું સમજી શકતો નથી. વિકરાળ એટલે ભારે નહીં, વિકરાળ એટલે કે નીકળી ના શકીએ તેવા. કેવા? એ કહે છે કે લોખંડની જેલમાંથી નીકળવું સહેલું, ના સમજાયું, પણ ચામડાની જેલમાંથી નીકળવું ના સમજાયું. ના સમજાયું ને? બોલતા નથી બધા. ભલ બોલો પહેલવાન હોય ને તો લોખંડની જેલમાંથી નીકળી શકે, પણ ચામડાની જેલમાંથી? બોલો કઈ જેલ ભારે કહેવાય? સમજાય છે? એટલે પ્રતિષ્ઠિત આત્મા પરમાત્માને પ્રાર્થના કરી હતી કે હે પરમાત્મા તું મને એવી શક્તિ આપ કે આ સંસારની વિકરાળતા વાળા સંજોગો તો આ પ્રકૃતિ લઈને આવેલું છે, એમાંથી હું પોતે એવો સમભાવ રાખી શકું. શું રાખી શકું? સમભાવ, કે જેને કારણે મારે આ જન્મ મરણના બંધનમાં મુકાવવું પડે. સમજાય છે? એ બંધનમાંથી હું છૂટું એવી પ્રાર્થના કરું છું તને. સમજાય છે? મારી રક્ષા કરજે, શક્તિ આપજે, રક્ષા કરજે, કારણ કે હું પોતે અનંત શક્તિ વાળો નથી. હું અનંત શક્તિ વાળો હોય તો માગવાની જરૂર પડે? એટલે પ્રતિષ્ઠિત આત્મા પોતે પરમાત્મા પાસે શક્તિ માગે છે કે એવી શક્તિ આપ કે જેથી આ તમામ પ્રકારના ઉદય કર્મને આધીન આવેલા પ્રકૃતિને ગમતા અને ના ગમતા, રાગવાળા કે દ્વેષવાળા, તમામ પ્રકારના બંધનોમાંથી હું મુક્ત થઈ શકું એવી શક્તિ માગે છે પ્રતિષ્ઠિત આત્મા. કોણ માગે છે? એટલે આપણે બંધનોથી છૂટવાનું છે. શું કરવાનું છે? એટલે આપણે પરમાત્મા સાથે તો ભાવની રાખડી બાંધવાની છે. કઈ રાખડી? પરમાત્માને તો ફિઝિકલ છે નહીં, એટલે દ્રવ્ય તો હોય નહીં. ભાવની રાખડી બાંધી અને શું માગીએ છે? અમારી રક્ષા કરજે, પણ શેના માટે? આ સંસારના બંધનોથી છૂટી શકીએ એના માટે. બીજું કશું અમારે ભૌતિક વસ્તુ જોઈતી જેનાથી સંસાર વધે એવી કોઈ વસ્તુ અમારે જોઈતી, અને એની માગણી પણ કરતા. અમારે તો આ સંસારના બંધનોથી કેમ કરીને છૂટીએ એવા મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અમને પ્રાપ્ત થાય એવી જ અમારી પ્રાર્થના અને ભાવના છે. આ
आत्मार्थीओ माटेनी रक्षाबंधन कोना माटेनी जेने मोक्षे जवुं छे एना माटे એને કોઈ વેર વિરોધ કશું હોય તમને કેમ લાગી વાત બરાબર લાગી શું કહે છે સાહેબ શું કહે છે બરાબર છે પાછળ સાહેબ શું કહે છે એમની પાછળ શું કહે છે બરાબર લાગે છે બરાબર છે ને તમને કેવી લાગી સાહેબ બરાબર છે એટલે અમારી વાતો બધી આવી મૌલિક હોય બધી કેવી હોય ચોપડીમાં છાપેલી ના આજે હમણાં તમે ગુણોની વાત કરીને એમાં પ્રતિષ્ઠિત આત્મા જે પરમાત્માને પ્રાર્થના કરે છે એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વરૂપ પણ એને કહેવામાં આવ્યો છે હવે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત સુખ એ એના મેઇન ગુણો ગણાય છે હવે જે એની સાથે એકાકાર થતા એનું અરૂપિત્વ અવ્યવાદપણું અસંગપણું જુદાપણું નિરાકુળતા સુખ સ્વરૂપ એ બધા પ્રતિષ્ઠાત્માને અનુભવમાં આવે છે ગુણો અરૂપી અમૃત એ બધું પણ એની અંદરમાં જે અનંત જ્ઞાન અનંત દર્શન એનું શાશ્વતપણું એ અનુભવના લેવલે કેવી રીતે સમજવું કારણ કે એને શાશ્વત કીધો છે ખરો પણ એ શ્રદ્ધાને આધારે હવે સમજવાનો પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એનું એ પણ છે હા તો એમાં એનું શાશ્વતપણું છે જ્ઞાન સ્વરૂપ છે દર્શન સ્વરૂપ છે અને શક્તિ સ્વરૂપ એ અનુભવના લેવલે કેવી રીતે સમજવું જી જ્યાં સુધી પ્રકૃતિ છે મન વચન કાયા છે ત્યાં સુધી આ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અને અનંત શક્તિ આ બધાનું આ બધું જે છે ગુણો બધા એ ગુણો વ્યક્ત થવા માટેનો સોર્સ છે શું છે જ્યાં સુધી ત્રિકરણ છે ત્યાં સુધી ત્રિકરણ છે ત્યાં સુધી એ વ્યક્ત થવાનો સોર્સ વ્યક્ત કઈ રીતે થવાય તો કે છે પ્રકૃતિમાં રહેલી નિર્બળતા સામે હું અનંત શક્તિવાળો છું પ્રકૃતિમાં રહેલા દુઃખોની સામે હું અનંત સુખવાળો છું પ્રકૃતિમાં રહેલા લિમિટેડ જ્ઞાનની સામે હું અનંત જ્ઞાનવાળો છું પ્રકૃતિમાં રહેલી લિમિટેડ સમજણ જેને આપણે દર્શન કહીએ છીએ તેની સામે હું અનંત દર્શનવાળો છું આ સબ્જેક્ટ ટુ પ્રકૃતિ છે શું છે સબ્જેક્ટ પ્રકૃતિ બરાબર આત્મા તો પોતે સ્વભાવથી સ્વ અને પર પ્રકાશક જ છે શાશ્વત રૂપે કયા રૂપે પણ આ જ્યાં સુધી દેહનું અસ્તિત્વ છે એટલે કે જન્મ-મરણના ચક્કર ચાલુ છે ત્યાં સુધી આ આત્માના ગુણો એ પ્રકૃતિની સામે વ્યક્ત થઈ શકે છે કઈ રીતે દ્રષ્ટિથી આ એ વ્યક્તિ જે એ વ્યક્ત થાય છે એ પ્રતિષ્ઠિત લેવલે થાય છે પ્રતિષ્ઠિત એ લેવલે જ એને સમજવો કેવી રીતે કે આ ગુણ આ રીતે પ્રગટ થયો હા તો કે છે કે એક દાખલો લઈએ આપણે કે ભાઈ હું અવિનાશી છું મન વચન કાય અવિનાશી છે હું અવિનાશી છું બરાબર છે તો મારા બેન અનુભવ કેમ ન કરવો એની જ વાત છે હા તો જ્ઞાની શું કહે છે કે ભાઈ મન વચન કાય વિનાશી છે અને તું અવિનાશી છું એનો અનુભવ કેવી રીતે કરવાનો તો કે છે જેનો સ્વભાવ જન્મવું જીવવું અને મરવું છે એ જન્મે છે જીવે છે અને મરે છે તું જો મરનારો હોય તો પછી પુનર્જન્મ કોનો તું જો મરી જાય તો કોનો પુનર્જન્મ આ મરી ગયો એને તો બાળી નાખ્યો તો પછી પુનર્જન્મ કોનો પણ કે તું શાશ્વત છું માટે પુનર્જન્મ છે અને આ ટેમ્પરરી છે માટે આનો પુનર્જન્મ થતો તું શાશ્વત છું એટલે પુનર્જન્મ થાય છે એટલે આત્માની અપેક્ષા એ કહેવાય કે મારા લાખો અવતારો થઈ ગયા અને હજુ પણ કેટલાય અવતારો થશે એ મને ખબર નથી પણ કઈ અપેક્ષા કહીએ છે એ પુનર્જન્મની અપેક્ષા આત્માની અપેક્ષા હે આત્માની મારા લાખ અવતાર થયા એમાં આત્મા કેટલા હતા એક જ એ કહી શકે ને તો બોડી કહી શકે કે મારા લાખ અવતાર થયા ના કહી શકે
એટલે આત્મા છે તો લાખ અવતાર બોલીએ છીએ ને, પણ એ ના હોય તો? એટલે અવિનાશી છે તો વિનાશી ની અવસ્થાઓ ગણાય છે ને, પણ અવિનાશી ના હોય તો? એટલે એ અવિનાશી એનો શાશ્વત છે, માટે આના આના જન્મ થયા કરે છે. પણ ખરેખર તો આનો તો જન્મ માણસો આ થયો ખરો, પણ જે ભાવ કરે છે એને કારણે જન્મ થાય છે પાછા. બીજ પડે તારે ભાવ કરે છે ત્યારે એ કર્મ ચાર્જ કરે છે અને જન્મ લે છે ત્યારે કર્મ ડિસ્ચાર્જ થાય છે. પણ ચાર્જ ના હોય તો ડિસ્ચાર્જ હોય ના હોય? સમજાય છે? એટલે આ જન્મ મરણની ઘટમાળ છે, એ ઘટમાળની અંદર આપણે જન્મ ને મરણની વાત કરી, પણ સાથે સાથે ગુણની બીજી વાત કરીએ કે ભાઈ હું અનંત જ્ઞાન વાળો છું. તો જગતના બધા જ્ઞાન છે એ શાબ્દિક જ્ઞાન છે. કેવા છે? શાબ્દિક. અને શાબ્દિક જ્ઞાન છે અને ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કેવા છે? કોઈ પણ પ્રકારની મન વચન કાયની ક્રિયાઓ સાથે એ જ્ઞાન સંકળાયેલા છે. ભૌગોલિક ક્રિયાઓ સાથે, વિનાશી અવસ્થાઓની ક્રિયાઓ સાથે એ જ્ઞાન સંકળાયેલું છે. જગતના જ્ઞાન, આ વ્યવહાર જ્ઞાન, આ વ્યવહાર જ્ઞાન. પણ એ જે દાખલો આપીને ક્લિયર કરો બધું જ. આ ખાઈએ પીએ કામ કરીએ ભણીએ, ખ્યાલ આવ્યો? આ મશીનરી બધી ચાલે છે, આ બધું મિકેનિકલ છે. કેવું છે? મિકેનિકલ. એ જ્ઞાન કેવાય, પણ એ જડનું જ્ઞાન છે. કોનું જ્ઞાન છે? જડનું જ્ઞાન. અને જડનું જ્ઞાન પ્રાપ્ત કરે એટલે આ વ્યવહાર આપણો ચાલે. જેમ કાર ડ્રાઇવિંગ શીખી જવું એ જડનું છે કે ચેતનનું જ્ઞાન છે? જડનું જ્ઞાન છે. જડનું જ્ઞાન છે. એ શીખું તો હું કાર ચલાવી શકું અથવા ડ્રાઈવરનું નોકરી પણ કરી શકું. સમજાય છે? એટલે વ્યવહાર ચલાવવાનું જ્ઞાન છે અને જડનું છે ચેતનનું જ્ઞાન. એટલે આ જગતમાં, આ જગતમાં કોઈ જગ્યાએ ચેતનનું જ્ઞાન ના હોય. શેનું જ્ઞાન ના હોય? ચેતનનું જ્ઞાન ના હોય. ચેતન, ચેતનની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેના રસ્તાનું જ્ઞાન હોય, પણ ચેતનનું જ્ઞાન ના હોય. અને આ વ્યવહાર જગતમાં માત્ર જડનું જ્ઞાન, જડનું પુદ્ગલનું એ તત્વનું જે જ્ઞાન હોય એ બધા વ્યવહાર જ્ઞાન છે. વ્યવહાર જ્ઞાન છે. પણ હવે અને આત્માલક્ષી જ્ઞાન છે એ નિશ્ચય જ્ઞાન છે. આત્માલક્ષી છે, લક્ષી. આત્માનું જ્ઞાન તો હોય જ નહીં ને. આત્માલક્ષી છે માટે પણ એ ચેતનનું જ્ઞાન અનુભવવાનો કઈ રસ્તો? કારણ કે તો આપણે આરોપણ કરીને સમજમાં લાવીએ છીએ. હા, એટલે જેમ કે અરૂપી છે, અમૂર્ત, એ આપણને તરત ક્લિક થઈ જાય અનુભવના લેવલે. એનો એકાકાર પણ એ ખ્યાલ છે, આનાથી જુદો છે એ ખબર પડે. પણ પેલું એ ચેતનનું જ્ઞાન ને એ કેવી રીતે લેવું? અને પેલું સમજ જ છે આખી. શાશ્વત પણ આ પુનર્જન્મ થાય છે એટલે શાશ્વત છે માટે. બરાબર. એટલે આ ચૈતન્યતા સાબિત કઈ રીતે થાય? કે ચૈતન્યતાને કારણે જ આ બોડી છે ને, આપણી બોડી, બોડીને તમે લેબોરેટરીમાં મોકલો ડેડ બોડીને, તો એવું કે વધારેમાં વધારે 24-72 કલાક પછી એ ગંધાઈ ઉઠે. શું ઉઠે? ગંધાઈ ઉઠે. અને રોગ ઉત્પન્ન થાય, કીડાઓ ઉત્પન્ન થાય અંદર. શું કીધું? પણ આત્મા હોય ત્યાં સુધી કશું ના થાય. 100 વર્ષ જીવે તોય, 100,000 વર્ષ જીવે તોય, 72 કલાકમાં થાય ને પેલું 100 વર્ષ સુધી ના થાય. ના થાય. 1,000 વર્ષનું આયુષ્ય તો એ હળે નહીં. રોગ થવો એ જુદી વસ્તુ છે. આખું શરીર હળી જાય નહીં, એ આત્માના હાજરીનો પ્રભાવ છે. એની ચૈતન્યતા ખાલી, શું એ કરતું નથી પાછું કશું? ના, એની હાજરી. સમજાય છે? એટલે હાજરીને પ્રભાવમાં જેમ સૂરજ દૂર છે એના એની ગરમી અહેસાસ થાય છે તે રીતે. સૂર્યનારાયણ માનો કે જે પ્રદેશની અંદર 6 મહિના સુધી ઉગતા નથી એવા પ્રદેશો છે આ દુનિયાની અંદર. એવા પ્રદેશોની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે છે. એટલા માટે એ લોકોના ઘરોની રચના સીલ પ્રૂફ હોય. કેવી હોય? સીલ પ્રૂફ. સમજાય છે? ત્યાં ભયંકર રોગો થાય, પ્રકાશ ના આવે એટલે જીવાતો ઉત્પન્ન થયા કરે. અને ભયંકર પ્રકારની જીવાતો, કેવી? સામાન્ય રીતે માણસ એને બેર ના કરી શકે. સમજાય છે? હવે એની હાજરી હોય તો આપણે ફર્સ્ટ આ જીવી શકીએ સારી રીતે. પણ એ કશું કરતો એવી રીતે આત્મા કશું કરતો નથી. પણ આત્માની હાજરી હોય તો આ શરીર 100 વર્ષની જગ્યાએ 1,000 વર્ષ પણ નિરોગી. એટલે આપણા ઋષિ મુનિઓ, હવે ધ્યાનથી સાંભળજો આ વાત, આપણા ઋષિ મુનિઓ 500 વર્ષ ને 1,000 વર્ષ જીવતા હતા અને આજે પણ અપવાદ રૂપે કેટલાક હશે, આપણે ના કહેતા નથી. પણ એ લોકોનું બોડી પણ 500 વર્ષ સુધી ખરાબ થતું નથી, કારણ કે આત્મા
અંદર હાજર છે પણ ખાલી ભ્રમરંધમાં ચડાવી દે, શું કરે? એટલે આ બોડી છે ઇનએક્ટિવ થઈ જાય, બ્રીથ બધું બંધ થઈ જાય, બ્રીથ બ્લડ સર્ક્યુલેશન બધું બંધ થઈ જાય. એટલે એને ખોરાક બોરાક કશું જોઈએ નહીં, શ્વાસે ના જોઈએ, ખોરાકે ના જોઈએ, બ્લડ સર્ક્યુલેશન ના હોય, આ બોડીમાં કોઈ ફેરફાર થાય નહીં, સમજાય છે? પણ આવી કન્ડિશનમાં બોડી એવું ને એવું રહેવાનું કારણ તો કે અંદર આત્માની હાજરી, એ જો નીકળી ગયો તો 72 કલાકમાં હળી જાય. હાજરીનું મહત્તા છે, મહત્તા છે એ ચૈતન્યતા, શું કહેવાય? એ હાજરીને તમે ચૈતન્યતા અંદર, એ જ ને હાજરી એ બીજું કશી વસ્તુ નથી, એ ચૈતન્યતા છે. એવું ચેતન કે જેને કારણે કશી વસ્તુ બગડે નહીં, ખરાબ ના થાય, ને પછી સહેજા સહેજ કેવું પાછું એકી કરે નહીં, એની હાજરી જ કામ કરે. આપણે આ આ માનો કે અમદાવાદ શહેર છે, હવે અમદાવાદ શહેરમાં આપણે કચરો નાખ નાખ કરીએ તો ખરાબ થવાનું જ છે, અમે એનો વાંક નથી, ખ્યાલ આવ્યો? પણ જે કુદરતી ગરમીને ન હોવાને કારણે જે જીવાતો ઉત્પન્ન થાય છે, જેમ ચોમાસાની અંદર એટલે કે અત્યારે આ સિઝનમાં સૌથી વધારે માણસો 12 મહિનામાંથી આ 4 મહિના હાઈએસ્ટ બીમારી હોય, અત્યારે બધા ડૉક્ટરો બિઝી હોય, કેવા હોય? અત્યારે પર્સનલ જે તમારા ઘેર આવતા હોય ને વિઝિટ બંધ હોય, કારણ કે પર્સનલ વિઝિટમાં 1 કલાક જાય ને અહીંયા 1 કલાકમાં એને 25 પેશન્ટ તપાસવાના હોય, સમજાય છે? લાઈન લાગી હોય ત્યાં દવાખાનામાં. એટલે કારણ કે અત્યારે તાપ ઓછો હોય, જીવજંતુઓ વધારે હોય, પાણીજન્ય રોગો પણ વધારે થતા હોય, સમજાય છે? એટલે આ બધાને કારણે રોગ આ સમયમાં વધારે હોય, વાદળ છાયું વધારે વાતાવરણ હોય, સૂર્યનો સીધો તાપ આવે નહીં, આ બધી કુદરતી રચના છે આ બધી. હવે આ વાતને જ્ઞાનમાં લઈ જઈએ, શેમાં લઈ જઈએ? જ્ઞાન દ્રષ્ટિમાં લઈ જઈએ તો કહે છે કે આ આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અત્યારે મોહને કારણે, શેને કારણે? મોહને કારણે અનંત શક્તિવાળી હોવા છતાં, પોતાની મૂળભૂત શક્તિ અનંત શક્તિવાળી હોવા છતાં આ જગતની વિનાશી વસ્તુઓ પર એનું આકર્ષણ થાય છે. શું થાય છે? શેના માટે? મોહને હિસાબે. શેના માટે પણ? મોહને હિસાબે. સુખની અપેક્ષા. સુખની અપેક્ષા એ, સુખની અપેક્ષા એ. પોતે અનંત સુખ વાળો છે પાછો, અને અપેક્ષા ક્યાં રાખે છે? બાર. એનું નામ મોહ. બેની સન્મુખ ના થાય ત્યાં સુધી પછી એને એ મોહમાં રહેવાનો જ છે. એટલે કીધું ને, એટલે કીધું આને જ્ઞાન અને દર્શનના વાદળા કીધા. આવરણ એટલે વાદળ. એ વાદળ આત્માની અંદર નથી, શરીરની અંદર પણ નથી, એ બેની વચ્ચે છે. પ્રતિષ્ઠિત આત્મા જે હું છે તે ભાગ અને મૂળ આત્મા એ બેની વચ્ચે છે. એટલે પ્રતિષ્ઠિત આત્માને જે પોતે અનુભવવું છે, સમજવું છે, એ સમજવા કે અનુભવવા દેતું નથી આ વાદળાને કારણે. સૂરજ એફર્ટ કરવો પડે. શું કરવું પડે? જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ અનુભવ ના થાય કારણ કે પ્રયત્ન કરવો પડે. શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે, સમજાય છે? કારણ કે પ્રયત્ન કરવાનું કારણ અનાદિકાળથી આ 5 ઇન્દ્રિયો દ્વારા જે જે અનુભવમાં આવ્યું છે એમાં સુખ છે એ માન્યતા મોહનીય કર્મને કારણે દ્રઢ થયેલી છે. એટલે માત્ર એમ બોલીએ કે હું મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું, કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, આવું બોલવાથી વાદળો રાતોરાત હટી જાય નહીં, તમને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય. હવે એ જ્ઞાન દ્રષ્ટિથી એ જે સંજોગો આવે ત્યારે ઉપયોગ કરીને એ વાદળાને હટાવવાના છે, મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનના. કારણ કે બાંધ્યા આપણે છે મોહને કારણે સુખ માટે. હવે સમજાયું કે સુખ તો ક્યાં છે? હવે આપણે નિર્જરા જોઈએ. શું જોઈએ? સંવર પૂર્વકની નિર્જરા.
એ ત્યાં ઘડી આપણો પુરુષાર્થ છે, ઉપયોગ છે. એટલે જેટલું જેટલું આપણું આ જ્ઞાનની જાગૃતિ વધતી જશે અંદરથી, એટલું તેટલું આ સ્વાભાવિક જ ઓગળતું જશે. ઓગાળવાનું એટલું ધ્યાન રાખો, મોક્ષે જવું કે જ્ઞાનમાં રહેવું એ મન વચન કાયાની મહેનતનું પરિણામ નથી. શું કીધું? મન વચન કાયાની મહેનતનું પરિણામ એ જ્ઞાનનો અનુભવ નથી. જ્ઞાનનો અનુભવ અવસ્થામાં તમે કેટલું જ્ઞાનને જ્ઞાન તરીકે ઉપયોગ કરી શકો છો અને અજ્ઞાનને અજ્ઞાન તરીકે ઓળખી શકો છો. જો અજ્ઞાન ઓળખાય નહીં તો જ્ઞાનનો ઉપયોગ થાય પણ નહીં. સમજાય છે? બે વસ્તુ ઓળખાવી જોઈએ કે આ અજ્ઞાન છે અને આ જ્ઞાન છે. ત્યારે અજ્ઞાન ઉપર જ્ઞાનનો ઉપયોગ કરો એટલે જ્ઞાન શું થઈ જાય, અજ્ઞાન શું થઈ જાય, ઓગળી જાય, નાશ ના થાય, ઓગળી જાય. એટલે સંજોગ પાછું પાછું ઉદય કરવાનું, બીજું પાછું અજ્ઞાન આવવાનું પાછું. આ અજ્ઞાન કે એક વાર બાંધ્યું છે આપણે? પૈસામાં સુખ છે બીડી ફેંકે જ વખત હોય આપણે આખી લાઈફમાં, બોલતા નથી બધા વારંવાર, તો પછી કેટલી વાર ઉપયોગ કરવાનો? વારંવાર. બસ આ તો કે જ્ઞાન એક વાર લેવાનું, પતી ગયું પછી આપણું કામ. એટલે આ બધી ભ્રાંત માન્યતાઓ છે. શું છે? તમને જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે છે કે કઈ રીતે તમારી અંદર રહેલું અજ્ઞાન જે છે, જે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન રૂપે છે, કઈ રીતે કાઢવાનું એનો હું તમને રસ્તો આપું છું. એ જો કાઢી નાખે તો રસ્તાની જરૂર ક્યાં છે પછી? એમને જો કાઢી નાખ્યું હોય તો રસ્તાની જરૂર પડે? તો રિઝલ્ટ આવી જ ગયું હોય, રિઝલ્ટ આપણને મળી જ ગયું હોય. એટલે કે જે જ્ઞાનનો ઉપયોગ કરવાની વાત તમે કરો છો, એટલે જે જાગ્રત હું છે તેની સ્થિરતા રહેવી, તે જ્ઞાનનો ઉપયોગ કર્યો કહેવાય. બે વસ્તુ, હું કોણ છું તે અને કરે છે કોણ તે, જ્ઞાન અને દર્શન બે જોઈએ. જ્ઞાન દર્શન જોઈએ ખરું, પણ જે હું ભાગ છે એ જાગ્રત ભાગ, એની સ્થિરતા રહે તે એનો ઉપયોગ કર્યો કહેવાય જ્ઞાન દર્શનનો? એ અડધો ઉપયોગ કર્યો કહેવાય. સ્થિરતા રહે તે, હા, એટલે અડધો ઉપયોગ કર્યો હું કોણ છું તેનો, એટલે અડધી સ્થિરતા રહે. પાછી અડધી સ્થિરતા ક્યારે રહે? કરે છે કોણે બે સમજો, તારે જ્ઞાન દર્શન બે હોય તારે કામ થાય. એટલે હું કોણ, કારણ કે સિદ્ધાંત એક જ છે, તમે ફસાયા આત્મામાં નથી, માટે છૂટવાનું આત્મામાંથી નથી. જ્યાંથી ફસાયા છો એનું જ્ઞાનની જાગૃતિ સતત જોઈ છે. તમે આત્મામાં ફસાયા નથી એટલે એની જાગૃતિ તમારે કેવી જોઈશે? નિશ્ચય રૂપે, નિશ્ચય રૂપે એનું ભાન હોવું જોઈએ. બસ, અને આ જગત જ્ઞાન ક્યાં રહેવું જોઈએ? અહીંયા ધ્યાન રહે આ જગતનું, કારણ કે ફસામણ ક્યાં છે? અહીંયા છે. તો જાગવાનું ક્યાં હોય? અહીંયા આગળ. સમજાય છે મારી વાત? આપણે દરિયાની અંદર ચાલતા હોય, દરિયાની વચ્ચે વચ્ચે ચાલતા હોય અને બે ફૂટનો રોડ હોય, કેટલો? બે ફૂટનો રોડ હોય અને એ તમારે 1000 ફૂટ લાંબો પટ્ટો હોય અને એમાં તમારે ચાલીને જવાનું છે આ પારથી પેલે પાર. બરાબર છે? તો જાગૃતિ રાખવી પડે, જ્ઞાન રાખવી પડે, રાખવી પડે. અને આ મોટા રસ્તા ઉપર જાવ તો રાખવી પડે. કેમ? સમજાય છે મારી વાત? કારણ કે આમ ને આમ બે પડવાનું છે, દરિયો છે બે બાજુ અને આ તો સડક જ છે. સમજાય છે ને? એટલે આવી રીતે આ જાગૃતિ ક્યારે રાખવાની હોય કે જ્યારે તમારી પાસે ઓપ્શન જ્ઞાનનો લિમિટેડ છે અને અજ્ઞાનનો અનલિમિટેડ છે. શું કીધું? અજ્ઞાન કોઈ પણ રીતે પ્રવેશી શકે, કાનથી, આંખથી, નાકથી, જીભથી, સ્પર્શ કરવાથી, ગમે ત્યાંથી પ્રવેશી શકે. જે વિષય ગ્રહણ થાય ત્યાં ગયા, બસ અજ્ઞાન ગમે ત્યાંથી ગ્રહણ થઈ જાય, કોઈ પણ માધ્યમથી, આંખના માધ્યમથી થઈ જાય, કાનના માધ્યમથી થઈ જાય. ખ્યાલ આવી ગયો? જ્યારે જ્ઞાનનો ઉપયોગ માત્ર દ્રષ્ટિથી છે, સમજાય છે? એમાં ઓપ્શન નથી. એટલે કીધું કે આ જાગવાનું કેમ છે કે ભાઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત કરી એટલે પતિ ના ગયું. હવે જ્યાંથી અજ્ઞાન ગ્રહણ કરવાના સેન્ટરો છે ત્યાંથી અજ્ઞાન તો આવવાનું સંજોગ આધીને, પણ ઉપયોગ કયો રાખવાનો? જ્ઞાનનો. હવે ના રાખ્યું તો શું થાય? અજ્ઞાન ગ્રહણ થઈ જાય,
સિક્કો મરી જાય, ક્યાં જ બરાબર છે? સમજાય છે? એટલે જે વિષયો ગ્રહણ થાય છે પાંચ ઇન્દ્રિયો દ્વારા, તે વખતે એની સામે જે પ્રતિક્રિયા થાય છે અજ્ઞાનની, એ લાવેલા અજ્ઞાનની થાય, એ લાવેલા અજ્ઞાનની પરિણામ સ્વરૂપમાં થાય છે. તે વખતે હાજર અત્યારનું જ્ઞાન એવું હોવું જોઈએ કે આનાથી મારું સ્વરૂપ જુદું છે, જુદું છે, અને આ સંજોગે સુખ આપનારો નથી. રોંગ બિલીફમાં સુખ આપનારો છું એવું માનતા હતા, પણ હકીકતમાં છે. જય સચિદાનંદ. હમણે જે ડગલી ભાઈએ વાત કરી ને, એટલે હવે હમણે જે કીધું કે જેવા બી સંજોગો આવે અજ્ઞાન માન્યતાઓના, પણ એ વખતે જો તમને ભેદ જ્ઞાન વર્તાતું હોય અને દાદા ભગવાને જે તમને દ્રષ્ટિ આપી છે, જે પ્રકાશ ખુલ્લો થયો છે, એ પ્રકાશનો પણ તમને અનુભવ થતો હોય કે પ્રકાશમાં તમને બધું ઓટોમેટિક જણાઈ જતું જ હોય કે ભાઈ આ કઈ રીતે ચાલે છે અને શું થઈ રહ્યું છે અને એમાં મારો રોલ શું છે ને હું કોણ છું, એ ભાન ને જાગૃતિ સાથે એવી આપણે જાગૃતિ એવું આપણે લાવવું હોય તો શું કરવાનું એના માટે? બસ આ જ જ્ઞાનનો ઉપયોગ, એક્ઝેક્ટ જ્ઞાનનો ઉપયોગ જ. જેટલો એક્ઝેક્ટ કરશો એવું રિઝલ્ટ તમને મળશે. બરાબર. અચ્છા, હમણાં જે તમે જે પેલી વાત કરી કે પૂરેપૂરો જાગૃત રહેવો જોઈએ, તો દાદા ભગવાને એક જગ્યાએ એવું કીધું છે કે સમાધિ, સમાધિનો અર્થ એમણે જે તમે કીધું એ ટાઈપનું કીધું કે જે વચ્ચેવાળો ભાગ છે ચાર પ્રતિષ્ઠિત આત્મા, હું એ હું છે ને, એને બે બાજુ એની દ્રષ્ટિ છે, મૂળ આત્મા બાજુ બી એની દ્રષ્ટિ છે અને પ્રકૃતિ બાજુ બી એની દ્રષ્ટિ છે. બરાબર. અને 24 કલાક એ જાગતો જ છે અને એના દરેક સંજોગોની ઓટોમેટિક ખબર પડી જાય છે, કારણ કે એનો પ્રકાશ જે ઉપરનો જે પ્રકાશ જે આવે છે એ પ્રકાશના આધારે એને બધું ખબર પડે, ઈઝી ખબર પડી જાય છે કે ભાઈ આ શું છે અને આ શું થઈ રહ્યું છે. તો એને એને સમાધિ કીધું, તો એ જરા એના વિશે થોડું સમજાવો ને. હા, એટલે કેવી સમાધિ હોય? ખાતા બેસતા ઉઠતા જાગતા ચાલતા હરતા ફરતા ટીવી જોવો પિક્ચર જોવો કંઈ બી કરો, પણ તમારી સમાધિ એવી હોય કે તમને કંઈ અડે નહીં. થાય ને એવું? દેહ હોવા છતાંય અને પાંચ જ્ઞાનેન્દ્રિયો હોવા છતાં, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો અને 11મું મન, બરાબર, તો પણ તમે આ 11 વસ્તુથી મુક્ત રહો તો વાંધો ના, તો તમે પોતે બધી જ અવસ્થાના અકર્તા છો અને માટે તમે જ્ઞાનમાં છો. જ્ઞાનમાં છો. બરાબર. બરાબર. તો પછી તમે કોઈ કઈ પછી બીજું કઈ કરવાનું નથી રહેતું ને, ખાલી આપણે તો ખાલી જોવાનું ને જાણવાનું શું બને છે પ્રકૃતિના સંદર્ભમાં. માં જે હું પણ છે તે અલિપ્ત રહેવું જોઈએ, એ પરિણામ સ્વરૂપ જે પ્રહાબનો ભોગવટો ઉકલી રહ્યો છે તેમાં હું પણ નાખવું ના જોઈએ. બરાબર છે. એટલે દાદા ભગવાન તો એટલે સુધી કીધું કે જો જેને આવું રહેતું હોય એને કોઈ પ્રતિક્રમણ કરવાની પણ જરૂર નથી, કારણ કે એને પોતાના એના લક્ષમાં છે, થઈ જાય ને ઓટોમેટિક થઈ જાય એટલે થઈ જાય. અને શાસ્ત્રોમાં બી એવું લખ્યું છે કે પ્રત્યાખ્યાન છે ને, જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે, એટલે કે જાણવું એ જ પ્રત્યાખ્યાન છે. જેણે જાણી લીધું એ વાત પતી ગઈ, પછી એ પછી કઈ બીજું કઈ કરવાનું રહેતું નથી જેણે જાણી લીધું. એટલે પ્રત્યાખ્યાન એટલે નિશ્ચય કહેવાય, જે કઈ બની ગયું એવું ફેરતી ક્યારે પણ ન કરવું ભાવ રૂપે. એટલે આલોચન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આવી ગયું એમ, એનો મતલબ આ ન હોવું ઘટે આવી ગયું, આ ન હોવું ઘટે આવી ગયું. બરાબર. મીન્સ આપણે હવે સાઈન કરતા નથી કે ફેરતી આવો સંજોગ ની આપણે ડિમાન્ડ કરતા નથી. બરાબર. એ પ્રત્યાખ્યાન જ થઈ ગયું, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બે આવી ગયું, બધું આવી ગયું. બરાબર. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ત્રણે અંદર આવી જ ગયું, આવી ગયું. એ કન્ફેશન ની અંદર બધું આવી ગયું, બધું આવી ગયું. એટલે આ લેવલ ઉપર છે. શું છે? લેવલ ઉપર છે. જેમ જેમ હાયર લેવલ જાય, અમારે એક મહાત્મા સાથે અમને ફોન ઉપર વાત થઈ. બરાબર. તો મેં કીધું કે કુદરતનો કાનૂન એવો છે કે જે જે વ્યક્તિઓ આધ્યાત્મ માર્ગે અનુભવના માર્ગે ડેવલપ થઈ રહી હોય, બરાબર, એને પોતાના જીવનની અંદર મિનિમમ લેબર હોય અને મેક્સિમમ ગેઇન હોય.
પણ આપણે હવે તમારા હિસાબે અમને આ બધું અત્યારે અત્યારે આ જ જોવા મળે છે. અને મેક્સિમમ ગેઇન, હા, અને જેમ જેમ જ્ઞાન અનુભવ જ્ઞાન ઓછું હોય તો મેક્સિમમ લેબર અને મિનિમમ ગેઇન હોય. સાચી વાત, મહેનત વધારે કરવાની, લાભ ઓછો લેવાનો, ફળ ઓછું. જ્ઞાનની ઊંચી દશામાં મહેનત ઓછી અને જ્ઞાનનો લાભ વધારે. સાચી વાત છે, સમજાય છે? તીર્થંકરને બિલકુલ લેબર ના હોય, 100% ના હોય, એટલે 100% એમને બેનિફિટ હોય, એટલે એમને સ્પષ્ટ વેદન હોય. સ્પષ્ટ વેદન હોય, એનો કોઈ પરિશ્રમ એ સ્પષ્ટ વેદન માટે કરવાનો હોય નહીં. હવે કમલેશ આનંદજી, આ વેદન માટેની છે ને બહુ બધી જગ્યાએ ચર્ચાઓ બધી અલગ અલગ થાય છે, તમે એક એક્ઝેક્ટ છે ને વેદનનું થોડું આજે પ્રાઇમરી સ્ટેજનું વેદન કઈ રીતે, પછી એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ, એ રીતે થોડું દાખલા સાથે સમજાવો તો શું છે, બધા મહાત્માઓને બધાને ખ્યાલ આવે કે એક્ઝેક્ટ વેદન શું છે. વેદનનો અર્થ જ આપી દઉં. આપણે આપણે વેદન એટલે વેદવું, વેદવુંનો બે અર્થ થાય, વેદવું એટલે જાણવું, જાણવું અને અનુભવવું, અને વેદવું એટલે અનુભવ, અનુભવવું, બરાબર છે? તો જ્ઞાનીઓ શું કહે છે કે જ્યાં સુધી તમારું જ્ઞાન હું કોણ છું એ ભાન થયા પછી પછી પણ બરાબર આવરણ વાળું છે, હજુ કે શું છે આવરણ વાળું, ત્યાં સુધી બરાબર આત્માને આપણે બરફ ગણીએ તો શું કીધું, બરફ ગણીએ તો ઠંડકનો અનુભવ થાય, બરફનો સ્પર્શ થાય નહીં, બરાબર? એટલે આમ કઈ કઈ ઠંડુ છે એવું લાગે, ફ્રીજની ફ્રીજથી દૂર ઉભા છે, પણ હજી ઠંડક એ કેવું કે કેટલા દૂર, કેટલા ફૂટ દૂર બરફ છે એવો ઠંડીનો અહેસાસ થાય, જેટલા નજીક એટલો વધારે, જેટલા દૂર એટલો ઓછો થાય. એ તો છે, એ તો એની જગ્યાએ છે, આપણે દૂર છીએ. શું કીધું, આપણે દૂર છીએ. એટલે એક ભાઈએ બહુ સરસ વર્ષો પહેલા પ્રશ્ન પૂછ્યો હતો આ બાબત ઉપર અમેરિકામાં, મને કે સાહેબ આત્મા તો આપણા શરીરની અંદર છે, પછી દૂર કેવી રીતે જાય આપણાથી? શું કે છે, પછી એને લોજિક પ્રશ્ન પૂછ્યો કે આત્મા તો આપણા શરીરની અંદર છે, પછી દૂર કેવી રીતે જાય આપણાથી? આની બહાર તો જાય નહીં. મેં કીધું આત્મા દૂર નથી, આપણે એનાથી દૂર જઈએ છીએ. એ કેવી રીતે બને? મેં કીધું દ્રષ્ટિથી. શેનાથી? દ્રષ્ટિથી. સમજાય છે? બરાબર છે. તમે એટલા બધા દૂર જતા દ્રષ્ટિથી, તમારી દ્રષ્ટિમાં આત્મા છે એવું લક્ષે નથી, એ કેટલા દૂર કહેવાય? અત્યાર સુધી એવું જ હતું. એટલે ફિઝિકલી પ્રશ્ન નથી આમાં, તમારી દ્રષ્ટિનો પ્રશ્ન છે, એ દ્રષ્ટિથી એટલા દૂર છો, એટલા દૂર છો. એટલે અનુભવ કેવી રીતે થાય? અનુભવ ના, ઠંડકનો કેવી રીતે થાય? બળતરાનો અનુભવ જ થાય. સમજાય છે? હવે જેમ જેમ નજીક જઈએ એમ ઠંડકનો અનુભવ થાય, બળતરા બંધ થાય અને ઠંડકનો અનુભવ થાય. પાછો જેમ પુરસાદ કરીએ એમ ઠંડકનો અનુભવની માત્રા પાછી વધતી જાય. પહેલાં 50 ડિગ્રી હોય ત્યારે બફારો થતો હોય, પછી 40 ડિગ્રી આવે, પછી 35 ડિગ્રી આવે, પછી 30 ડિગ્રી આવે, એમ કરતાં કરતાં થોડી થોડી ગરમી ઓછી લાગે, ઠંડકનો થોડોક અહેસાસ થાય. એમ જેમ જેમ પુરુષાર્થે કરીને આત્માની સમીપ જવાનો સંજોગ આવે, દ્રષ્ટિથી કેવા સમીપ જવાનું છે, ફિઝિકલી નહીં, તેમ તેમ તમને અહેસાસ શું થાય, ઠંડકનો. પણ કેવો ઠંડક? આ ઠંડક તો 16 લાખલો છે બરફને આધારે. અહીંયા આગળ કેવું રહે, આકુળતા વ્યાકુળતા ના રહે, શું ના રહે, એકદમ નિરાકુળ, એટલે કે નિરાકુળતા રહે, સમાધાન રહે, સમાધિ રહે, નિર્વિકલ્પ દશા રહે, નિર્વિચાર દશા રહે. આ બધું તમને, આ બધું તમને ગેઇન રૂપે પ્રાપ્ત થાય. અને એકવાર પાછો એનો તમે સ્વાદ ચાખી લીધો હોય તો તમને આમ પાછું એવું થાય કે હો, કે અહીંયા તો આવું જ સાલું ગયા, કે હવે અહીંથી તો સહેજે હટાય એવું નથી, એવું પાછું આપણને, એટલે થાય ને પ્રગતિ થાય. વેદનનો અર્થ બે રીતે સમજાયો, અનુભવ અને જાણપણ. તો અનુભવ અને જાણપણ જે બંને સાંકળ્યા સાથે, એ જરાક સમજાવો વિશેષ રીતે. એટલે આ અત્યારે જે થઈ રહ્યો છે એ ગ્રેજ્યુઅલ અનુભવ કહેવાય. શું કહેવાય? ગ્રેજ્યુઅલ, લેવલ પ્રમાણેનો અનુભવ કહેવાય. અંતર જેમ જેમ ઘટતું જાય એમ તમારો આત્મા તરફનો, આત્માનો નહીં, આત્મા તરફનો અનુભવ ધીમે ધીમે વધતો જાય. એ નિકટતા, આત્મા તરફનો અનુભવ એટલે ઠંડક બરફની દ્રષ્ટિએ અને જ્ઞાનની દ્રષ્ટિએ નિરાકુળતા.
જ્ઞાનની દ્રષ્ટિએ નિરાકુળતા, નિરાકુળતા અને સ્થૂળ દાખલાની દ્રષ્ટિએ બરફની દ્રષ્ટિએ ઠંડક કહેવાય. સ્થૂળ દાખલાની દ્રષ્ટિએ ઠંડક વધી જાય અને એક્ચ્યુઅલ શું બધે નિરાકુળતા. આકુળતા વ્યાકુળતા થાય, જેટલી નિરાકુળતા રહે છે તેટલી તમે આત્માની નિકટ છો, જેટલી આકુળતા વ્યાકુળતા વધારે છે તેટલા તમે આત્માથી દૂર છો. હા, અને પછી એ નિરાકુળતા એ વધતી જાય, વર્ધમાન થતી જાય. એટલે પહેલા સામાન્ય સંજોગોમાં રહે, પછી થોડા ભારે સંજોગોમાં પણ રહે, એનાથી થોડા ભારે સંજોગોમાં રહે, એના થોડા ભારે સંજોગોમાં રહે, એમ તમારી જે સમીપતા છે આત્માની એ વધતી જાય. જ્ઞાન અને ભક્તિ એવું થયું, જેમ જેમ જ્ઞાનપણું જ્ઞાન વધતું જાય તેમ તેમ તમારી ભક્તિ આત્મા સાથે વધતી જાય, વધતી જાય. એટલે એ એનો અર્થ થયો ને, વેદનનો અનુભવ થયો. એટલે આ આ પ્રગતિ વસ્તુ એવી છે કે પ્રગતિ આમ સ્થૂળ જોવા જઈએ ને આપણે તો ખબર ના પડે. એ પ્રગતિ સ્થૂળ નથી, શું નથી, અંદરની વસ્તુ છે. અને તે પોતે અનુભવી શકે એવું સામર્થ્ય ધરાવે છે પ્રત્યેક જીવ, પોતે સમજી શકે, સમજી અનુભવી શકે એવું સામર્થ્ય ધરાવે છે. જો યથાર્થ દ્રષ્ટિ હોય તો, આત્માની રુચિ ને આત્માની પડી હોય તો સત્વરે કામ થાય, નહીતર પછી ફર્યા કરે. કારણ કે આ જગતની અંદર મોહના સામ્રાજ્ય બહુ છે. આ જગત એટલે મોહનું સામ્રાજ્ય કહેવાય. શેનું કહેવાય? મોહના સામ્રાજ્યમાં નિર્મોહી રહેવાનું, એટલે ફરિયાદ નહીં કરવાની કે આવું કેમ છે, આવું જ હોય એમાં નિર્મોહી રહેવાનું છે. આપણે ફરિયાદ નહીં કરવાની કે આવું બધું કેમ છે, આવું જ હોય. નો કમ્પ્લેન નો ક્વેશ્ચન. હા, નો કમ્પ્લેન નો ક્વેશ્ચન. જે સ્થિતિ છે એને એક્સેપ્ટ કરી લેવી. એની અંદર મોહના સામ્રાજ્યમાં મોહ કેમ છે, ગમાપણું છે, સુખ પ્રાપ્ત થાય એવી અપેક્ષા છે, પાંચ ઇન્દ્રિયોને ગમે છે, શું કીધું, સમજાય છે? આ બધું મોહનું સામ્રાજ્ય છે. પણ ભગવાન તો હવે નિર્મોહી કેમ રહેવાનું અમારે? તો ભગવાન કહે છે, ભાઈ મોહના સામ્રાજ્યમાં નિર્મોહી રહેવા માટે ઇન્દ્રિયોને બંધ કરવાની નથી, પ્રકૃતિને બદલવાની નથી. શું કહે છે? ઇન્દ્રિયો તેનું કામ કરવાની છે, પ્રકૃતિ તો એનું કામ કરવાની છે. તો ભગવાન, અમારે કરવાનું શું? તારે ખાલી દ્રષ્ટિ બદલવાની. પ્રકૃતિનો સ્વભાવ જુદો અને મારો સ્વભાવ જુદો, પ્રકૃતિને ચલાવનાર જુદો અને હું સ્વતંત્ર છું, બીજું કંઈ કરવાનું નથી. અને કરવા જઈએ તો થાય એવું પણ નથી. આ બે વસ્તુમાં જ બધો સમાવેશ થાય છે, હે, પ્રકૃતિ ને પરમાત્માનું ભેદાંકન, એમાં જ બધી વસ્તુનો સમાવેશ થાય છે. એમાં જ થાય ને સાહેબ, બીજા શેમાં થાય? આ જે ભેદ જ્ઞાન છે, ક્રમિક હોય કે અક્રમમાં, ભેદ જ્ઞાન તો આત્મા અનાત્માનું છે. હવે ભેદ જ્ઞાનની અંદરમાં આપણે અહંકાર પ્રથમ શુદ્ધ કરે છે, પેલામાં શુદ્ધ કરતા કરતા જાય છે ક્રમિકમાં. પણ આપણે પણ જેમ પેલા એમાં કર્મનો ઉદયને ગણે છે ક્રમિક માર્ગમાં, આપણે એને વ્યવસ્થિત નામ આપ્યું, કર્મનો ઉદયનું બીજું પરિણામ નામ છે. અને એમાંય સમતા ભાવ ને સંભાવની વાત છે, આપણે સમતા ને સંભાવની વાત છે, તો ખરો તફાવત ક્યાં રહ્યો? સમતા ને ભેદ જ્ઞાન તો બંનેમાં છે, શ્રીમદ ને બધા કહેલું છે પ્રમાણે. એવું નહીં, એવું નહીં, ભેદ જ્ઞાન બંનેમાં છે વાત સાચી છે. પણ જ્યાં સુધી પ્રકૃતિમાં રહેલું જે કર્તાપણું છે, શું છે, ત્યાં સુધી ભેદ જ્ઞાન તમારું ખુલ્લું થતું નથી, ત્યાં સુધી શુભાશુભમાં જીવતો રહે છે. કયો રહે છે એ તમે બોલો છો ખરા, જ્યારે વિશેષ એ બોલશો તો જ લોકોને રેકોર્ડિંગમાં જશે એ કામ લાગશે લોકોને. જ્યાં સુધી કર્તાપદ છે, જ્ઞાને કરીને કર્તાપદ છે, જ્ઞાને કરીને તમારી સમજણે કરીને કર્તાપદ છે, હું આમ કરી શકું છું, મારે આવું કરવું જોઈએ, મારે આવું ના કરવું જોઈએ, એ કર્તાપદ કહેવાય. શું કહેવાય? ભાઈ એ લોકો કર્મનો ઉદય તો કે જ છે, તો પછી કંઈ કર્મનો ઉદય થઈ રહ્યો છે અને દરેક જીવ બધા કર્મો ભોગી રહ્યા છે એમ તો કહે છે, તો ભાઈ કર્તાપણાની વાત કેવી રીતે સાંકળે છે? પણ છતાંય કહે છે ને કે દાન કરો, પૂજા કરો, એ લોકો જ કહે છે ને, કેમ એવું કહે છે? ત્યાં કેમ ઉદય નથી બોલતા ને? એટલે તમારે સમજવાનું છે કે લોકોની સમજણ અર્ધદગ્ધ છે. કેવી છે? અર્ધદગ્ધ છે, સમજાય છે? એટલે કર્તાપણું છે જ એ લોકોને જીવતું. કર્તાપણું બે પક્ષે જીવતું છે, આ કરવું જોઈએ તેમાંય જીવતું છે, આ ના કરવું જોઈએ તેમાંય જીવતું છે.
એટલે જ્ઞાની કીધું કરતા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે. શું કીધું? આત્માની અપેક્ષા. એ કોની અપેક્ષા? એ ઉદયની અપેક્ષા એ નહીં, આત્માની અપેક્ષા. એ કરતા પદ ભોગતા પદ બંને ભ્રાંતિ છે. હું કર્મનો કરતા છું, હું કર્મનો ભોગતા છું, એ બે ભ્રાંતિ છે. કોની અપેક્ષા? એ આત્મા કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી. એ અપેક્ષા એ ભ્રાંતિ. આત્માની અપેક્ષા એ આત્માની અપેક્ષા. વ્યવહારની અપેક્ષા એ પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા એનો કરતા છે અને પ્રકૃતિ એનો ભોગતા છે. ફરી બોલજો. પ્રતિષ્ઠિત આત્મા એનો કરતા છે અને પ્રકૃતિ એનો ભોગતા છે. જાગૃત ભાગ હું જે બાંધે છે તે અને જે ભોગવે છે એ ભોગવનારો છે. એટલે એમાં એકાકાર થઈને ભોગવવાની વાત છે ત્યાં. એટલે કરતા ભોગતા એ પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્માની અપેક્ષા એ બરાબર છે, પણ મૂળ આત્માની અપેક્ષા એ બંને શું છે? ભ્રાંતિ છે. સમજાય છે? આત્માની અપેક્ષા એ ભ્રાંતિ છે. એક મિનિટ. તો પછી એવું કેમ કીધું આપણે કે ભાઈ જ્ઞાન અવસ્થામાં અકર્તા છીએ અને અજ્ઞાન અવસ્થામાં બધા જીવો કરતા છે, તો એટલે આ અપેક્ષા એ કીધું આત્માની અપેક્ષા એટલે જ્ઞાન અવસ્થા જ્ઞાન દશાને લીધે એ લોકો અકર્તા છે, એવું થયું ને એનો મતલબ? હા, એટલે જ્ઞાન દશાનો મતલબ થયો કે પ્રકાશ હોય તો અંધારું નથી, બરાબર, અને અંધારું છે તો પ્રકાશ નથી. બે વસ્તુ સાથે ના હોય. બે વસ્તુ સાથે ના હોય. શું કીધું? બરાબર. એટલે જ્ઞાન છે તો પ્રકાશ છે, પ્રકાશ છે તો અજ્ઞાન નથી, અજ્ઞાન નથી તો કર્મ બંધ નથી. કર્મ બંધ નથી એટલે ભેદ જ્ઞાન. અંધારું છે, અંધારું છે તો અજ્ઞાન છે, અજ્ઞાન છે તો કર્તા છે, કર્તા છે તો કર્મ છે, કર્મ છે તો કર્મનું ફળ છે. બરાબર. નહીં ના, બરાબર છે. સીધું સાધું છે. જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે પ્રકાશ, અજ્ઞાન એટલે અંધારું. અંધારું સીધું સમજો ને તો તમને સરળ પડશે. અને ખરેખર ખરેખર જ્ઞાન અઘરું છે જ નહીં. અઘરું નથી. આ અઘરું બિન અનુભવી પુરુષોએ બનાવી નાખ્યું, કારણ કે કરતા પદને કારણે. તેના કારણે અઘરું થઈ ગયું. અઘરું કઈ રીતે હોય? જે આપણું સ્વરૂપ છે, આપણો સ્વભાવ છે, એને અનુભવવું અઘરું કેવી રીતે હોય? એટલે જ્ઞાની દાદા ભગવાને પણ શું કીધું કે ખીચડી બનાવવા કરતા પણ મોક્ષ સહેલો છે. કારણ કે ખીચડી વાળો કરવું પડે, ખીચડી બનાવવી પડે, આપણે તો કશું જ કરવાનું જ નથી. અને સમજાવ્યું કે એ જે તમારું સ્વરૂપ કે સ્વભાવ નથી એ કરવું અઘરું એટલા માટે છે કે તમારે શીખવું પડે. શીખવું પડે. આ તો તમારું સ્વરૂપ અને તમારો સ્વભાવ જ છે, એમાં કશું શીખવાનું નથી. તમારાથી જુદું નથી, તમે પોતે જ છો. એ અનંત અનંત જ્ઞાન પ્રકાશ વાળા તમે પોતે જ છો. એને બનાવવાના કે થવાનું નથી, ખાલી અનુભવવાનું છે. શું કરવાનું? સાહેબ કીધું કે એન્જિનિયર બનવું હોય તો 10 વર્ષ જોઈએ, ડોક્ટર બનવું હોય તો 25 વર્ષ જોઈએ, પણ તમે જાતે તમારે આત્મા થવું હોય તો 1 કલાક જ ખાલી એક જ કલાક જોઈએ. બરાબર છે, બરાબર છે. મહેનત પેલામાં હોય, આમાં મહેનત ના હોય. સમજાય છે? આપણે જે કહ્યું આપણે દ્રષ્ટિ સંબંધી જે વાત થઈ, હવે દ્રષ્ટિ તો સર્વે મહાત્માઓને પ્રાપ્ત છે, તો દ્રષ્ટિના બી કંઈક ભેદ છે? કારણ કે દ્રષ્ટિ અને આત્મા એની વચ્ચે જેમ આપણે કહ્યું કે વાદળ છે, આવરણ છે, મોહ છે. હવે મોહને બે રીતે વર્ણવ્યો છે, એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. તો દર્શન મોહ એ ચાર્જિંગ પોઈન્ટ કહેવામાં આવ્યું છે કે દર્શન મોહના સાથે જ અજ્ઞાન, અદર્શન અને અંતરાય પડેલા છે. તો દ્રષ્ટિની ડેપ્થ, મતલબ જેમ આપણે કહ્યું કે દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ આપણને પ્રતિતિ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, તો દ્રષ્ટિમાં બી કંઈક એવું બને છે કે જેમ જેમ જીવનો પુરુષાર્થ વધતો જાય, એટલે મતલબ કે દર્શન મોહ જો ક્ષય થાય તો અને તો જ દ્રષ્ટિ ઉડાણમાં જઈ શકે, અધરવાઇઝ દ્રષ્ટિ શબ્દ સ્વરૂપે પડી રહે અને શબ્દથી એનો ઉપયોગ થયા કરે, જેથી કરીને જે ચારિત્ર ઉકલી રહ્યું છે એમાં જેની એક્ઝેક્ટ સંવરપૂર્વક નિર્જરા થવી જોઈએ એના બદલે બંધપૂર્વક નિર્જરા થાય, એટલે ત્યાં શું રહસ્ય પડેલું છે? હા, એટલે હંમેશા શું થાય, દ્રષ્ટિ બે પ્રકારની હોય. એક દ્રષ્ટિ જ્ઞાન સ્વરૂપ છે અને બીજી દ્રષ્ટિ વ્યવહાર સ્વરૂપ છે. જ્ઞાનીએ આપેલું જ્ઞાન પણ તમારો ઉપયોગ વ્યવહાર સ્વરૂપે હોય તો શુભાશુભ લાભ થશે. જ્ઞાનીએ આપેલું જ્ઞાન એ તમારો દ્રષ્ટિ નિશ્ચય સ્વરૂપે હશે તો તે સ્વરૂપે લાભ થશે. આપનાર તો એક જ છે, તમે શું સમજ્યા છો એવો તમને બેનિફિટ થશે.
એટલે કે જે જ્ઞાન માત્ર ક્રિયા ઉપર આધારિત છે એવું આપણે માનીએ છીએ. શેના ઉપર આધારિત છે? ક્રિયા ઉપર આધારિત છે. એ બધું શુભાશુભ જ્ઞાન થઈ જાય છે. જે જ્ઞાન ભાવ ઉપર આધારિત છે, શેના ઉપર? ભાવ ઉપર આધારિત છે. તે જ્ઞાન તમને દિવસે દિવસે આધ્યાત્મ માર્ગે વર્ધમાન કરે છે. હવે પાછો દાખલો આપું તમને કે ક્રિયા ઉપર આધારિત એટલે મન વચન કાયા દ્વારા થતી ક્રિયાને જ શુભ ક્રિયાને જ પુરુષાર્થ માનવો. એ બધું ક્રિયા ઉપર આધારિત થઈ ગયું કે મારે આરતી કરવાની, વિધિ કરવાની, ખ્યાલ આવ્યો, રોજે ચરણ વિધિ કરવાની, નમસ્કાર વિધિ કરવાની, કીર્તન ભક્તિ કરવાની, પદ ગાવાના, સમજાય છે, સત્સંગમાં જવાનું, ક્રિયાને આધારે પુરુષાર્થ માને છે. એ બધો શુભાશુભ માર્ગ છે, એનાથી પુણ્ય બંધાય, આત્માની સમીપ ના જવાય પણ પુણ્ય બંધાય. અને જે ભાવને આધારે પુરુષાર્થ માને, પણ કયો ભાવ? જે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સ્વરૂપે હોય તે ભાવની વાત કરીએ છીએ. તો એ તમારું અંતર શું કપાય છે? એ કપાય પણ ભગવાન કપાય એનો બેની મને કેવી રીતે અનુભવ થાય અને આ બંધાતું હોય અનુભવ કેવી રીતે થાય? તો કે જે લેબરને આધારે એક્સપિરિયન્સ થાય છે એમાં લેબર સતત જીવતું હોય. એટલે ના કરો તારે તમને શું લાગે? આકુળતા વ્યાકુળતા લાગે. કારણ કે તમારો પુરુષાર્થનો અનુભવ કોના આધારે છે? ક્રિયાના આધારે છે. એટલે ના થાય તો શું થાય? આકુળતા વ્યાકુળતા. જ્યારે અહીંયા ગડી ટેવ સ્વરૂપે થઈ, અહીંયા જ્ઞાનનો ઉપયોગ એના આધારે તમે પુરુષાર્થ માનો છો. એટલે પુરુષાર્થ ના થાય ત્યારે તમને ખ્યાલ આવે કે આ પ્રમાદ થઈ ગયો. અહીંયા આકુળતા વ્યાકુળતા ના થાય. અહીંયા કરેક્શન કરવું સહેલું છે જ્ઞાનના લેવલે, ક્રિયાના લેવલે કરવું સહેલું નથી. કારણ કે એમાં કરતા પણ સમાયેલું છે. એટલે ધારો કે આજે તમારાથી ચરણવિધિ ના થઈ તો એ થવાની નથી. હવે ખાલી અફસોસ વ્યક્ત કરી શકો મારાથી ના થઈ. સમજાય છે મારી વાત? જ્યારે પેલામાં તમે ગમે ત્યારે જાગૃતિ હોય તો દર્શન ફેરવી શકો છો. એટલે પેલું આસાન છે, આ ડિફિકલ્ટ છે, આ એક્શનના લેવલે છે. પણ ભાવમાં બી જેમ આપણે પહેલા એકવાર વાત કરી, તો ભાવમાં પણ કર્તાપદ તો છમાયેલું જ છે, હોય જ ને? એટલે તો જ્ઞાન કદાચ એ કર્તાપદ ને આ કર્તાપદમાં બહુ ફેર છે. એ ક્લિયર કરો. આમાં જે કર્તાપદ છે પરિણામના લેવલ ઉપર કર્તાપદ છે, પેલું પુરુષાર્થના લેવલનું કર્તાપદ છે. કેમ આમ કરો છો? એટલે કે ભાવમાં જે અહંકાર છે અને અહીંયા આગળ જે અહંકાર છે, આ પરિણામવાળો જે ભાગ છે એમાં તમારો જીવતો અહંકાર છે કે મેં કર્યું, અને પેલો પુરુષાર્થવાળો ભાવ છે તેમાં તમારો જીવતો અહંકાર છે કે આવું હોવું ઘટે અથવા ન હોવું ઘટે. એક પરિણામ લક્ષી છે, એક સ્વભાવ લક્ષી છે. હા, એટલે કે પરિણામવાળા ભાગમાં જ્યાં પુરુષાર્થ માનો છો એ તો નબળાઈ છે જ તમારી, અજ્ઞાન જ છે. એટલે શું છે? અજ્ઞાન. હવે અજ્ઞાન જ છે. આ જે વસ્તુ બનશે તો પછી એને સાધનરૂપ ગણ્યું છે, કેવી રીતે લેવાનું છે? સાધનરૂપ કીધું છે, પણ કોણે કીધું છે? એ સાધનરૂપ ક્યારે કીધું? કે ભાઈ ક્રમિક માર્ગની અંદર તમે તબક્કાવાર આગળ વધતા હોય તો પેલા પ્રકૃતિ શુદ્ધિનો માર્ગ અને પછી પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ. પરમાત્માને શુદ્ધિ કરવાની નથી, એ તો શુદ્ધ જ છે, પણ પ્રકૃતિની શુદ્ધિ કરવાથી સંભાવે નિકાલીથી થઈ જાય છે. એટલે જ્ઞાની પુરુષે આપેલી સંભાવે નિકાલ કરવાની આજ્ઞા કેમ આપી આપણને? તો હાલ આપણી પ્રકૃતિ કેવી છે? શુદ્ધ નથી. શુદ્ધ નથી એટલે કે સંભાવે નિકાલ કરવો, અત્યારે જે હિસાબો લઈને આવ્યા છે એમાં સંભાવ રહેવો ડિફિકલ્ટ છે. કેવો છે? ડિફિકલ્ટ છે. હા, ચીકણા સંજોગો લાયા છે. કેવા લાયા છે? ચીકણા. સમજાય છે? હવે તો કહે છે કે આ આ અવતારમાં તમારાથી જ્ઞાનનો ઉપયોગ સંભાવ સ્વરૂપે એક્ઝેક્ટ ના રહે તો પણ તમે આટલું જ નક્કી કરો કે હે ભગવાન, મેં જે કંઈ પણ પુરુષાર્થ કર્યો એનું જે કંઈ પણ બેલેન્સ હોય એ બેલેન્સથી મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ.
ખબર નહીં આ જગ્યાએ મારે થોડુંક એવું થાય છે કે મને એવું લાગે છે કે આપણે પૂર્વભવમાં પણ લાયક અને સહાયક સંયોગો તો મેળવ્યા છે, મોક્ષને સંયોગો સાથે કંઈ લાગતું વળગતું નથી. મારે કોઈક રીતે મારી જ્ઞાન પ્રગતિમાં જ, એટલે દ્રષ્ટિનો સંબંધ કંઈ જ્ઞાન પ્રગતિ સાથે છે, સંયોગો સાથે ઓછો હોય એવું લાગે. કારણ કે આપણે જેમ કહીએ કે આપણે રામ કૃષ્ણ મહાવીરને મળીને આવ્યા, સંયોગો બી મળ્યા છે, આપણે કદાચ એ બધું મેળવ્યું બી છે, પણ છતાંય કંઈક ભૂલ રહી ગઈ છે. ના, એટલે શું છે, જ્ઞાન તો પહેલું જોઈએ, જ્ઞાન એક્ઝેક્ટ જ્ઞાન તો પહેલું જોઈએ, પણ જ્ઞાનની સાથે આ બહારના સંજોગો જેટલા અનુકૂળ હોય એટલું તમને ડાયજેસ્ટ કરવું, એટલે કે જ્ઞાનમાં રહેવું આસાન થઈ પડે. આજે એક દિવસની અંદર આપણા 10 સંજોગો નેગેટિવ આયા, આપણે ધાર્યું એના કરતાં ઊંધું થઈ ગયું, ધાર્યું એના કરતાં શું થઈ ગયું, ઊંધું થઈ ગયું. કોઈને મળવા ગયા, ના મળ્યો, કોઈને ફોન કર્યો, ફોન રિસીવ ના થયો, પછી કોઈ પાસે ઉઘરાણી કરવા ગયા, ઉઘરાણી ના મળી, ઓર્ડર લેવા ગયા, ઓર્ડર ના મળ્યો, બજારમાંથી કઈ વસ્તુ લેવા ગયા, ખાસ અગત્યની વસ્તુ, દુકાન બંધ હતી, આ બધા નેગેટિવ સંજોગો થાય એટલે શું થાય પછી. સી, આ તમને લાઈવ એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે. એટલે હવે આ જ કરતા જો 10-10 સંજોગો તમારા કામ કરવા ગયા અને થઈ ગયું તો શું હોય તમારું, તો તમારે હવે જ્ઞાનમાં, જ્ઞાનના ઉપયોગમાં રહેવું આસાન થઈ જાય. એટલે હું નથી કહેતો કે સંજોગો જ તમને જ્ઞાનમાં રાખે છે, હું નથી કહેવા માગતો, પણ સંજોગો જો સરળ હોય કે જેના આધારે તમે આસાન સંભાવમાં રહી શકતા હોય, તો તે વખતે તમારે જ્ઞાનની પ્રગતિ, વિજ્ઞાનનો ઉપયોગ, સિદ્ધાંતનો ઉપયોગ રાખવો શું થઈ જાય, આસાન થઈ જાય. હવે આપણે અહીંયા ત્રણ એક શબ્દો આવે, આપણી પાસે એવી ક્ષમતા, જો આપણે રામ અને કૃષ્ણ કે મહાવીર કે જેવા સમર્થ પુરુષો, ચક્રવર્તીઓ અને તીર્થંકરો જે એબનોર્મલ પુરુષોની વિશિષ્ટતાવાળા પ્રકૃતિ લઈને આવ્યા છે, એ લોકોને શું છે કે એ લોકો આપણા કરતા પણ ભયંકર અપ્સ એન્ડ ડાઉન્સવાળા સંજોગો છેલ્લા અવતારમાં હતા. છેલ્લા અવતારમાં કૃષ્ણના સંયોગો જોઈએ તો સાવ એબનોર્મલ હતા, પણ એ લોકોનું જ્ઞાન એ પહેલાં પરિપક્વ થઈ ગયેલું હતું. એ લોકોએ જ્ઞાનનું ગેઇન કર્યું હતું, એટલે એ લોકોને એ સંજોગોમાં પણ સ્વસ્થ રહેવું કેવું હતું, આસાન હતું. આપણી પાસે જ્ઞાનનું ગેઇન નથી અને ટિપિકલ સંજોગો છે એટલે ટફ થઈ જાય છે. બરાબર, મારી વાત સમજાય છે? આજે કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે ભાઈ એક વાછડું હોય ને, વાછડું ગાયનું તો બચ્ચું હોય ને, ધારો કે એનું વજન 10 કિલોનું છે. હવે ઘરમાં છોકરી છે, એ છોકરી 15 કિલોની છે, પણ એને બહુ પ્યારું છે તો રોજ જે ત્રીજે માળ ઉચકીને લઈ જાય, નવડાવી ધોડાવીને ખવડાવીને ત્રીજે માળ લઈ જાય. આવું આવું 10 વર્ષ સુધી બન્યું, કેટલા વર્ષ સુધી, 10 વર્ષ. વજન કેટલું વધી ગયું હશે એનું, ઘણું બધું વધી ગયું, પણ કેમ ઉચકી શકે છે, પ્રેમ ના કારણે. એને ગેઇન કર્યું છે, એવરી ડે 500 ગ્રામ વધતું હોય તો એને ડિફિકલ્ટ થાય નહીં, પણ હવે મોટું થાય પછી કરવા જાય કોઈ વ્યક્તિ તો ના થાય. એવી રીતે એકવાર તમારી સ્ટ્રેન્થ વધી ગઈ ને પછી ફેસ કરવું, એટલે એ લોકોએ ગ્રેજ્યુઅલી સ્ટ્રેન્થ વધારી નાખી. હવે પેલા સંજોગ આવે તો એ લોકો એમાં સ્ટેબલ રહી શકે. હું એક્ઝેક્ટલી એ જગ્યાએ પિનપોઈન્ટ કરવા માંગુ, આપણે જેમ દ્રષ્ટિ, જાગૃતિ, જ્ઞાન આ બધા જુદા જુદા શબ્દો વાપરીએ છીએ, એક બાજુ સંયોગ કે ભાવ, સંયોગી ભાવ, તો મારી સ્ટ્રેન્થ ખરેખર સંયોગને બદલવા, એટલે ભાવને બદલવા કરતાં મારી કોઈક રીતે આ દ્રષ્ટિ એટલે એક્ઝેક્ટલી શું છે, અથવા જ્ઞાન દ્રષ્ટિ એ બે વસ્તુ જુદી છે કે જાગૃતિને દ્રષ્ટિ એક જ વસ્તુ છે? કારણ કે આપણે કહીએ કે દ્રષ્ટિએ કરીને વાપરો, તો એ દ્રષ્ટિએ વસ્તુ શું છે અને એની ઇન્ટેન્ટ, કારણ કે સમ્યક દર્શનને જ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે કે ભાઈ, કારણ કે દ્રષ્ટિ પણ ઊંડાણપૂર્વક જતા 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 છેલ્લે એકાત્મ ભાવ એનો કમ્પ્લીટલી આત્મા સાથે થશે ત્યારે જ પરિપૂર્ણતા થશે. તો આપણને શબ્દ સ્વરૂપે એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે જેનો આપણે પુરુષાર્થે કરીને જીવનના પ્રસંગોમાં, સંયોગોમાં ઉપયોગ કરતા કરતા હોઉં, તો એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય કે જે મારી, મને એવું લાગે છે કે મારા માટે કદાચ એક્ઝેક્ટ પુરુષાર્થ છે જે મને સમજાય, તો એ કેવી રીતે આગળ વધવું અને દ્રષ્ટિની ઊંડાણ શું છે એના વિશે કંઈક આપ પ્રકાશ પાડો. દ્રષ્ટિ જેમ જેમ ડેવલપ થતી જાય એમ નિર્મળ થતી જાય, નિરપેક્ષ થતી જાય, સ્વાવલંબી થતી જાય. કેવી થતી જાય? સ્વાવલંબી, નિર્ભયતા સ્વાભાવિક ઉત્પન્ન થાય. નિર્ભયતા નિર્લોભપણું સ્વાભાવિક ઉત્પન્ન થાય. આ ડેવલપમેન્ટના સ્ટેજની વાત કરું છું. પછી સંજોગો આવે એને ફેસ કરવા આસાન છે, આ બધું એને રિઝલ્ટ રૂપે મળ્યું હોય. ખ્યાલ આવ્યો? પછી સંજોગોને ફેસ કરવા આસાન છે કારણ કે ડેવલપમેન્ટ હાઈ થઈ ગયું છે ને. સમજાય છે?
અને આપણું ડેવલપમેન્ટ હાઈ ન હોવાથી આમાંના કોઈ પણ સંજોગોમાં ફસી જઈએ છીએ. આપણે જ્ઞાન છે આપણી પાસે, પણ સ્ટ્રેન્થ નથી. બરાબર. એટલે મેં ઘણી વખત કીધું છે, ભૂતકાળમાં એ કીધેલું હતું કે કોઈને પણ બ્રહ્મચર્ય સંબંધી પ્રતિક્રમણો કરવાના હોય તો શક્ય હોય ત્યાં સુધી ડિટેલમાં જઈને ના કરે. બરાબર. સામાન્ય ભાવે કરો અને સ્ટ્રેન્થ ઉત્પન્ન કરો. શું કરો? સ્ટ્રેન્થ, પાવર ઉત્પન્ન કરો. ઇઝી ટુ ફાઇટ. પણ જો તમે પાવર ઉત્પન્ન કર્યા વગર કરશો તો પ્રતિક્રમણમાં અતિક્રમણ થશે. બરાબર. સમજાય છે? ના, મોટા ભાગના અનુભવ છે. એટલે કોઈ પણ મિકેનિકલ ક્રિયા ના કરો, જાતે અનુભવ કરો ને કે હું જે પ્રયોગ કરીને પ્રાપ્ત કરવા માંગુ છું એ પ્રાપ્ત થાય છે, નથી થતું તો પ્રયોગમાં કંઈક ભૂલ છે, તો કરેક્શન કરો. મિકેનિકલ ના કરો. તમે સાયન્ટિસ્ટ થાઓ, શું થાઓ? કોઈએ કીધું માટે મારે ફોલો કરવાનું? એને કોઈ વ્યક્તિ માટે કીધું હશે, લેવલ પ્રમાણે કીધું હશે, પણ આપણું લેવલ ના હોય તો આપણા માટે કામનું નથી, ખોટું પણ નથી અને કામનું પણ નથી. સમજાય છે? મારું જે લેવલ છે તેનો મારે ઉપાય જોઈએ. આ બાધેભાઈએ કીધું ને, હવે જરા અતિક્રમણ કેમ ના થાય છે પ્રતિમંતે એ જરા ક્લિયર કરી લો. ના, એટલે અતિક્રમણ તો બધાને ખબર જ છે ને કે આપણા મન વચન કયાથી કોઈ પણ પ્રકારના ઉદય કર્મને અધીન દોષો થાય છે. પણ પ્રતિક્રમણ કરતી વખતે જે થાય છે તેની વાત છે. પ્રતિક્રમણ કરતી વખતે પણ તમે સમજાય નહીં, આપણી સ્ટ્રેન્થ ના હોય એટલે લપસી પડે. લોભના પ્રતિકોણમાં લોભ જાગે. ના, સમજાયું? એ જરા ક્લિયર કરો. ક્રોધના પ્રતિકોણમાં ક્રોધ ઉત્પન્ન થાય. આપણે ક્રોધનું પ્રતિક્રમણ શેના માટે કર્યું? ઓછો કરવા માટે. પણ ક્રોધ વધે અંદર. ખ્યાલ આવ્યો? વિષયના પ્રતિક્રમણમાં વિષય વધે તો આ સીધી દશા કહેવાય કે ઊંધી કહેવાય? એ વધે છે કેમ, એની વાત કરો ને. એ તો એ જ વાત કરી ને, સ્ટ્રેન્થ નથી. એ શું ભૂલ કરે છે? આપણી સ્ટ્રેન્થ વધારો. શું વધારો? કોઈ પણ સંજોગોને ફાઇટ કરવાની, મારે લોભના પ્રતિક્રમણ કરવા હોય તો હું નિર્લોભ દશા પાવરફુલ કરું તો લોભના પ્રતિક્રમણ આસાની થાય. શું કીધું? કારણ કે મને ખબર છે લોભ શેનો છે, લક્ષ્મીનો છે, સાધનો છે, વ્યક્તિઓનો છે, કીર્તિનાનો, પ્રતિષ્ઠાનો છે, આ લોભ છે. મને મને સમજાય છે કે નિર્લોભપણું એટલે શું? લોભ ન હોવો તે, પણ લોભ ક્યારે ન હોય મને? તો કે આ લોભમાં મેં સુખની અપેક્ષા રાખી છે માટે મને લોભ ગમે છે. શું કીધું? શેની અપેક્ષા છે? સુખની અપેક્ષા. એની એંગલ પણ અપેક્ષા કઈ છે? સુખની. હવે મને સમજાય કે ભગવાન ખરેખર સુખ તો એ મારો સ્વભાવ છે, તો ભગવાન આમાં કેમ ગયો? તો કે લોક સંજ્ઞાથી તને લાગ્યું કે આમાં સુખ છે, આનાથી સુખ મળશે, પૈસામાંથી સુખ મળશે, સાધનોમાંથી સુખ મળશે, સંબંધોમાંથી સુખ મળશે, સંપત્તિમાંથી સુખ મળશે. આ બિલીફ તે લોકો પાસેથી લોક સંજ્ઞાથી ગ્રહણ કરી, પાછી લોકો એ પ્રાપ્ત કરીને સુખી થયા એવું બહારથી દેખાયું, એટલે આપણે મજબૂત થઈ ગયું કે ખરેખર આ સુખનું સાધન છે. રૂટ કોઝ એનો. હા, હવે આ પ્રક્રિયા થઈ જેના કારણે આપણામાં લોભ વધ્યો. હવે આપણે લોભ કાઢવો હોય તો માત્ર પ્રતિક્રમણથી નહીં જાય. આપણે લોભ ઉત્પન્ન કેમ થયો એ જાણી, અને લોભ કેમ થયો આપણા રૂટ કોઝમાં એ જાણો, પછી ખ્યાલ હોય છે કે ભાઈ હું અનંત સુખ વાળો છું, મારે સુખની જરૂર ક્યાં છે તો લોભની જરૂર હોય. હું ક્રોધ કેમ કરું છું તો કે મારું રક્ષણ કરવા, પણ મારું એટલે ચંદુલાલનું કે શુદ્ધાત્માનું? બોલતા નથી તો હું ચંદુલાલ છું, તો મારે કેમ રક્ષણ કરવું પડે? ચંદુલાલને હું ચલાવું છું? હું ચંદુલાલ છું નહીં, હું ચંદુલાલને ચલાવનાર નથી, તો રક્ષણ કરવાની બિલીફ શા માટે હોવી જોઈએ? ભલે ઉદય કર્મમાં છે, પણ જ્ઞાનમાં તો પછી ફેરવવી પડે કે નહીં? આપણે આપણે શું વાત કરી હતી કે દ્રષ્ટિ જ ફેરવવાની છે, સંજોગોને બદલવાના નથી. દાદા ભગવાન આ જ કહે છે કે દ્રષ્ટિ બદલવાની છે, દ્રશ્યને બદલી શકાય, અવસ્થાને બદલી શકાય નહીં. દાદા ભગવાને એને જુદી રીતે કીધું કે અવસ્થામાં અવસ્થિત થઈ નહીં, થઈશ નહીં. શું કીધું? અવસ્થામાં અવસ્થિત ના થઈશ, જો અવસ્થામાં અવસ્થિત થયો તો વ્યવસ્થિત તને છોડશે નહીં. આ દાદા ભગવાનનું શું વાક્ય છે? આપતો સૂત્ર છે. ખ્યાલ આવ્યો? અને અવસ્થામાં અવસ્થિત ના થયો તો વ્યવસ્થિત તને કશું નહીં કરે. તો સીધી સાધી, એટલે આપણે, એટલે મેઇન આપણો પ્રશ્ન એ હતો
કે સ્ટ્રેન્થ વધારવી. અરે આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ લો લેવલની પ્રક્રિયા છે, બાળ મંદિરની પ્રક્રિયા છે, આધ્યાત્મ માર્ગની પણ બાળ મંદિરની. શરૂઆતની અંદર મેં શું કીધું કે લેબર વધારે અને ગેઇન, પછી ઊંચે જાઓ ત્યારે લેબર ઓછું અને ગેઇન. અહીંયા દ્રષ્ટિ બદલવાની હોય, આ ન હોવું ઘટે, એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું આવી ગયું. તો દ્રષ્ટિનો મતલબ પ્રવર્તમાન જીવની વર્તમાન જ્ઞાન અને દર્શનની દશાને જ દ્રષ્ટિ કહેવાય છે? ના, જો સમજાવું. જ્ઞાની પુરુષનો અનુભવ એ પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ, આપણું ડેવલપમેન્ટ એ આપણી પોતાની દ્રષ્ટિ. હવે એ ડેવલપમેન્ટવાળી આપણી જે દ્રષ્ટિ છે અને જ્ઞાની પુરુષે આપેલી એમના અનુભવની દ્રષ્ટિ છે, એમના અનુભવની દ્રષ્ટિ આપણા કરતાં હાયર છે અને આપણા અનુભવની દ્રષ્ટિએ એમના કરતાં ઘણી નીચી છે. તો આપણે ત્યાં સુધી પહોંચવા માટેનો પાથ છે એમની દ્રષ્ટિએ. તો કે એમની દ્રષ્ટિ લક્ષમાં રાખી અને આપણે ઉપયોગ કરવાનો છે આપણી દ્રષ્ટિ સાથે રાખીને. કેમ? તો કે આપણે ત્યાંથી શું કરવાનું છે? આગળ વધવાનું છે. એટલે મારી લેવલ આ છે અને પહોંચવાનું છે આ જગ્યાએ, એ લક્ષમાં રાખી અને ઉપયોગ કરવાનો છે. આજે પેલો વ્યક્તિ ખિસ્સુક આપે તો દાદા ભગવાને કીધું કે નિર્દોષ જુઓ, એ તો કરતા નથી, એ તો અકર્તા છે, મારા જ કર્મનો ઉદય કર્મ છે. પણ આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર તે વખતે ઉદય કર્મને આધીન એક્સેપ્ટ કરતું નથી, એની સાથે ફાઇટ કરવા તૈયાર થાય છે. આ આપણી વાસ્તવિકતા છે. હવે વાસ્તવિકતાને આપણે જ્ઞાનમાં બદલવી છે. શું કરવી છે? જ્ઞાનમાં બદલવી છે. તો બહાર તો બદલાયું છે નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને કાયા આ છ વસ્તુ તો બદલાય નહીં આપણાથી, કારણ કે પરિણામ સ્વરૂપ છે અને વ્યવસ્થિતને આધીન છે. તો પુરુષાર્થ કયા ભાગમાં આવ્યો? તો કે આપણી દ્રષ્ટિ જે છે કે જે દ્રષ્ટિ આ પરિણામવાળી દ્રષ્ટિને સપોર્ટ કરતી હતી. શું કરતી હતી? સપોર્ટ કરતી હતી પરિણામવાળી દ્રષ્ટિને. કે ભાઈ આપણો ગુનો છે ને પેલો લઈ કેમ જાય? આપણા જ પૈસા છે. શું કહે છે? આપણા જ પૈસા લઈ કેમ જાય? આ આપણી દ્રષ્ટિ હતી, બુદ્ધિમાં એ હતું, અહંકારમાં પણ એ હતું, મન પણ એમ જ કહે છે કે આ બરાબર છે. ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ આ દ્રષ્ટિ હતી એ વાત સાચી, પણ આ દ્રષ્ટિ કઈ હતી? તો કે છે કે વિનાશી વસ્તુની માલિકીની દ્રષ્ટિ. તું અવિનાશી છું અને તારી શક્તિઓ પણ બધી અવિનાશી છે, પણ વિનાશી વસ્તીમાં માલિકી કરવા ગયો એટલે તું ઉપરથી ક્યાં પડ્યો? નીચે. આમાં તારે મેળવવાનું કે ગુમાવવાનો પ્રશ્ન ક્યાં આવે છે? આ તો માત્ર હિસાબ છે. તું કોઈ ગુમાવતોય નથી ને મેળવતોય નથી. આ જગતમાં તારે મોક્ષે જવું હોય તો કંઈ મેળવવાનું નથી અને કંઈ ગુમાવવાનું પણ નથી. આ દ્રષ્ટિ કોની પાસે હોય? જે સંસારની અંદરથી સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે એના માટે હોય. એટલે અંદરથી આ બધી સમજણને ડેવલપ કરવાની, એ ડેવલપમેન્ટ જ્ઞાનના લેવલ સુધી જવાનું ધીમે ધીમે ગ્રેજ્યુઅલી. પણ આપણો આશય શું છે? આપણી દ્રષ્ટિને વોશ કરવી અને મોડ આપવો છે. શું આપવો છે? મોડ. લઈને તો આવ્યા છીએ તો એ તો વ્યક્ત થવાની જ, એ કે જતી રહેવાની નથી. હા, ફેરવ ફેરવ લક્ષમાં પેલી રાખવાની જ્ઞાની દ્રષ્ટિ અને ડેવલપમેન્ટ વાળી આપણી દ્રષ્ટિ છે. આ બેની વચ્ચે આપણો પુરુષાર્થ સમાયેલો છે. સમજાય છે? બરાબર. અને તેમાં આપણો જ ઉપયોગ પેલું લક્ષમાં રાખીને કરવાનો છે. મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા અને છતાંય વિતરાગ રહ્યા. કોઈ ગુનો નહોતો, દેખી તો કોઈ ગુનો નહોતો એમનો. ઉદય ક્રમની વાત જવા દઈએ, સ્થૂળની વાત કરીએ છીએ. કોઈ ગુનો નહોતો છતાંય વિતરાગ કેમ રહ્યા? તો કે કેવું જ્ઞાન? પોતે દેહ જ નથી તો પછી શું નથી? પોતે મહાવીર છે જ નહીં તો પછી, અને ભોગવે છે મહાવીર. કોણ ભોગવે છે? મહાવીર. દેહાધ્યાસ જ જેને ખલાસ થઈ ગયો હોય એ દેહની અસરોને કઈ રીતે વેદી શકે? નિર્વેદક દશામાં વર્તે છે એમને. શું છે? નિર્વેદક દશા એમને વર્તી હોય તો વેદક જે વેદતું હોય મન વચન કાયા એની અસર થાય એને ના થાય? આ તો એક્ઝામ્પલ આપું છું. કેવી ઉત્કૃષ્ટ દશા! એ દશાએ આપણે બધા જ પ્રકારના ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષવાળા સંજોગો નીકળતા હોય એમાં એ દશા સુધી આપણે અંદર મંથન કરીને પહોંચવાનું છે. બહાર કશું કરવાનું નથી, અંદર કરવાનું છે. પેલું ગોલ છે આપણું અને લઈને આ જ ડેવલપમેન્ટ છે. હવે આ ગોલ અને ડેવલપમેન્ટની વચ્ચે અંતર છે અને ત્યાં આપણો પુરુષાર્થ છે તે તરફનો. પણ શું કીધું? તે તરફનો.
પુરસાદ આ લેવાનો નથી પણ તે તરફનો છે, ગ્રેજ્યુઅલી આપણે ગ્રોથ કરવાનો છે. પણ એમને તો જે દ્રષ્ટિ છે એ પરિણામ સ્વરૂપમાં છે ને. કોને? મહાવીરને. હા, પણ આપણો ગોલ છે ને, પરિણામ ક્યારે આવ્યું? ના, બરોબર છે, પણ જે પરિણામ સ્વરૂપનું જે અંતસ્કરણ છે ત્યાં એમની આ દ્રષ્ટિ છે કે હું આ સ્વરૂપ છું એમ. હા, બરાબર છે, પણ આગલા પુરુષાર્થનું ફળ છે ને સાહેબ, એ પરિણામમાં આવ્યું છે. તો પછી વાત તો પછી એકને આમ કરો કે આમ કરો, તો આપણે આજે પુરુષાર્થ કીધું તો આવતીકાલ શું આવશે? ના, આપણે માટે આજનો પુરુષાર્થ એ આવતીકાલનું રિઝલ્ટ છે સાહેબ. કેમ આમ કરો છો? પણ આજે તમે દાખલો આપું, આજે તમારી ડિગ્રી ધારો કે તમને ગયા અવતારમાંથી 250 ડિગ્રી તમે લઈને આવ્યા, હવે આ અવતારમાં પુરુષાર્થ કરતાં કરતાં 300 ડિગ્રી સુધી પહોંચી ગયા, એટલે તમારું જ્ઞાન અનુભવ જ્ઞાન શું થયું? વધ્યું. તો નેક્સ્ટ પ્રશ્ન શું થશે? 300 પરિણામ આવવાનું છે. હવે મહેનત કરવાની તમારે, રિઝલ્ટ હવે તમારે 301ની વાત કરવાની. જે તમે ગેઇન કરી દીધો, સિદ્ધ થઈ ગયું, એને સિદ્ધ કરવાનું એ ડેવલપમેન્ટ કહેવાય એને. એટલે આપણે મારું આપણું સ્વરૂપ આ છે ધ્યાનમાં રાખવું પડે, ભાનમાં રહેવું પડે. એમને સહજ રીતે હોય જ કે મારું આ સ્વરૂપ છે જ નહીં, એમની વસ્તુ જુદી છે. કારણ કે એ બધું સિદ્ધ કરીને બેઠા છે, એટલે એમનું દર્શન 360 ડિગ્રીનું થઈ ગયું. ત્યાર પછી બીજા અવતારમાં 360 ડિગ્રીનું સ્પષ્ટ વેદન ઉદયમાં આવ્યું. અહીંયા દર્શન, નેક્સ્ટ બર્થમાં જ્ઞાન, એટલે વિતરાગતા પરિણામ. હવે દર્શન 360 થઈ ગયું પછી ક્યાં ફસાય? આ શું બોલો? જેને 360નું દર્શન થઈ ગયું પછી ફસાય? એનું રિઝલ્ટ જ જ્ઞાન. આ કેટલું પરફેક્ટ સાયન્સ છે એની વાત કરું છું, હું મારી વાત નથી કરતો. સાયન્સ કેટલું પરફેક્ટ છે, સાયન્સ તો કંઈ બનાવવાનું નથી. આપણે સાયન્સને રિયલાઇઝ કરી શકીએ પણ સાયન્સ ક્રિએટ કરી શકીએ નહીં. કેવું નિર્વિવાદ સાયન્સ છે, કેવું કોઈ પણ વ્યક્તિને સમજી શકાય એવું. એમાં ધર્મ, ગુરુ, ભગવાન, સંપ્રદાય વચ્ચે આવે જ કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ વિજ્ઞાનમાં આવે છે સાહેબ? હા, આપે હમણાં જેમ કહ્યું કે એમનું દર્શન 360નું થઈ ગયું આગલા અવતારમાં જી. સો દ્રષ્ટિ અને દર્શન એ બે વચ્ચે શું ભેદ? જ્યાં સુધી દ્રષ્ટિ પુરુષાર્થ સ્વરૂપે હોય ત્યાં સુધી દર્શનની વૃદ્ધિ થાય છે, પોતાનું વ્યક્તિગત દર્શન. અને જ્યારે દ્રષ્ટિનો એન્ડ, એટલે દર્શન સંપૂર્ણ થઈ ગયું, કારણ કે હવે પુરુષાર્થ નથી. બરાબર. પગથિયા ઉપર ચડવું, પગથિયા એક પગથિયાથી બીજા ઉપર પગથિયા ઉપર જવું, એને ગ્રોથ કહેવાય. એગ્રી. બીજામાંથી ત્રીજામાં જવું, ગ્રોથ કહેવાય, એ પણ એગ્રી. એમ 10 પગથિયાની સીડી હોય તો 10મા ઉપર જ ગયો એ તમારે ટોપ લેવલ ઉપરના ગ્રોથ ઉપર છો, પણ છતાં એ ડેસ્ટિનેશન નથી. હવે તમે 10મા પગથિયેથી તમે ફ્લોર ઉપર પગ મૂકો એટલે તમારું ડેસ્ટિનેશન આવી ગયું. ધેર ઇઝ નો પુરુષાર્થ, નો સ્ટેપ, ધેટ ટુ બી કોલ્ડ 360. દ્રષ્ટિમાં પુરુષાર્થ છે અને પેલામાં દર્શનમાં પુરુષાર્થ નથી. દર્શન એ સિદ્ધિ છે તમારી, પુરુષાર્થનું ફળ છે, પુરુષાર્થના ફળ રૂપે દર્શન છે જી. એટલે તો ક્યારે પરવડ થાય છે ને, આ ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ દર્શન. એ શું થાય? પુરુષાર્થનું ફળ દર્શન, એ દર્શન શું થાય? ક્યારે પરવડ થાય? એ જ આપણો અનુભવ નહીં છે. અનુભવ જ્ઞાન કોને કહીએ છે? દર્શન. દર્શનને કહીએ છે, ક્રિયાને નથી કહેતા આપણે. દ્રષ્ટિ વગર તો તમને અનુભવ કેવી રીતે થાય? દ્રષ્ટિ વગર તમે પુરુષાર્થ કેવી રીતે કરી શકો? ક્યાં જાઓ? જ્ઞાની પુરુષ તમને દ્રષ્ટિ આપે ત્યારે જ તમને ખ્યાલ આવે કે મારે પુરુષાર્થ ક્યાં કરવાનો, કેવો કરવાનો, સમજાય છે? અને મારું છેલ્લેમાં છેલ્લું ગોલ શું છે, આ આખું પેકેજ તમને તમારી ભાષામાં પણ સમજાય તો તમે પ્રગતિ કરી શકો ને. ભલે હાઈ લેવલ ના સમજાય પણ કંઈક સમજાય તો તમે પ્રગતિ કરો ને, પણ સમજાય જ નહીં તો, સમજાય છે? એટલે દ્રષ્ટિ તો પહેલાં જોઈએ છે. આ હંમેશા હિન્દુસ્તાનની અંદર જે આટલા બધા ધર્મો હતા એ ધર્મોની અંદર મૂળ વસ્તુ શું થઈ કે ક્રિયાને જે પુરુષાર્થ માનવા માંડ્યા, મન વચન કાયની ક્રિયાને, બસ ત્યાં જ મુશ્કેલી ઊભી થઈ. એ દર્શન ના કહેવાય, એ પાપ પુણ્યનો માર્ગ છે. એમાં પ્રગતિ પણ નથી ને અધોગતિ પણ નથી, ખાલી ફર્યા કરવાનું. દેવલોકમાં ગયા એટલે પ્રગતિ ના કહેવાય, મનુષ્ય ભવની અંદર વૈભવ પ્રાપ્ત થયો પ્રગતિ ના કહેવાય. પ્રગતિ કોને કહેવાય? તમારા દર્શનનું ડેવલપમેન્ટ થાય. એટલે એવું કહેવાય કે આપણે ત્યાં બધું સત્સંગને બધું કરીએ છીએ જેમાં શ્રુત મતિ જ્ઞાન જે ડેવલપ થઈ રહ્યું છે એ કંઈક અંશે દ્રષ્ટિનો વિષય છે, પણ જ્યારે એ સમજણપૂર્વક જીવની અંદર સ્થિરતાને પામે અને સ્ટેબિલાઇઝ થઈ જાય તો એને દર્શન કહેવાય. સ્થિરતા એ દર્શન કહેવાય.
એટલે હવે તમે જેમાં સ્થિર થઈ ગયા, નિશંક થઈ ગયો છે, એટલે એને હવે બસ ક્વેશ્ચન પ્રસંગ બને અને પ્રશ્ન ઉત્પન્ન નથી થતો અંદરથી જ. બસ 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 સંજોગો ભલે આવે સફરિંગના, પણ હવે એને ક્વેશ્ચન કે ક્વેરી એ સબ્જેક્ટ ઉપર નથી, તો પછી દર્શન કહેવાય, એટલે એમાં સ્થિર થઈ ગયો. હેલો, જય જય સચિદાનંદ. એ ભાઈનું કહેવું એમ છે કે અત્યારે ધારો કે તમને દ્રષ્ટિમાં તમારું જે બી વસ્તુ આવી ગયું એક વખત, તમને એક બાજુનો અનુભવ થઈ ગયો, હવે એ કોર્નરનો અનુભવ થઈ ગયો કે ભાઈ આમનું આમ છે, પછી તમારે હવે ત્યાં પછી એ બાજુનું તમારું એટલું દર્શન તમારું ક્લિયર થઈ ગયું, પછી તમે આગળ બીજો કોઈ એવા સંજોગ આવે એમ એમ કરતાં તમે જેટલું તમારું અનુભવમાં આવતું જાય, પછી તમને ઓટોમેટિક એ વખતે તમને જ્ઞાન વર્તાય, પછી તો શું થાય કે ગમે તેવા સંજોગ આવે ત્યારે તમને જે પહેલાં જે અનુભવ થયેલો હોય એના આધારે તમને બીજી વખત તમને કશું કંઈ થાય નહીં એની જાતે જ તમને વર્તાય એ જ્ઞાન. એ ક્યારે વર્તાય કે પહેલાં જે જૂનું દર્શનમાં આવી ગયેલું છે એને હિસાબે. એવું કહેવા માગે છે ભાઈ? એવું નહીં, દરેક વસ્તુ વિકાસના તબક્કામાં સ્ટેપમાં હોય. શું છે? વિકાસના તબક્કામાં કોઈ 250 ડિગ્રી હોય તો 260માં જાય તોય પુરુષાર્થ કહેવાય. કોઈ 250 વાળો 70માં જાય તો એની પ્રગતિ કહેવાય. સમજાય છે? અલગ અલગ બધાના પુરુષાર્થની જે સ્ટ્રેન્થ છે એ બધાની અલગ અલગ હોય, એના આધારે ડેવલપમેન્ટનું જે લેવલ છે એ પણ બધાનું અલગ અલગ આવી શકે. બરાબર. એટલે જેવો જેનો પુરુષાર્થ પાવરફુલ એટલું એનું લેવલ હાઈ જાય, હાઈ જાય, અને એ લેવલનું ફળ રેડીમેડ નેક્સ્ટ પર્સનમાં મળશે. કારણ કે હવે સિદ્ધ કરી નાખ્યું અને આ અવતારમાં એ પુરુષાર્થ રૂપે તમને હેલ્પ કરે. એટલે જેટલું તમને અત્યારે સિદ્ધ થઈ રહ્યું છે એ તમારે ઉપયોગમાં હેલ્પ કરે અત્યારે, અને જે સિદ્ધ થઈ ગયું એ નેક્સ્ટ બર્થમાં રેડીમેડ આવે. હવે તમારે એમાં મહેનત કરવાની નહીં. અચ્છા, એ વખતે પાછું શું થાય કે જેટલું તમારું સિદ્ધ થયેલું હોય હવે એ ટાઈપના જેટલા સંજોગો આવે કર્મોના જેટલા ફોર્સ હોય, ધારો કે તમારું 320 ડિગ્રીનું ધારો કે ફિક્સ થઈ ગયું, નેક્સ્ટ લાઈફમાં આવી ગયું, પછી એ વખતે ધારો કે 320 ડિગ્રીના જેટલા સંજોગો આવે એ તો તમને ઈઝી તમારે ફોલો થઈ જાય. તમારે 30 ડિગ્રી સુધી કઈ ના અસર, તમને કઈ ના થાય એવું થયું ને? મતલબ તમે લેવલ પાસ કરી નાખ્યું, લેવલ પાસ કરી નાખ્યું, ઉદય ભલે હોય હા તો તમને કઈ ના થાય. એક્ચ્યુઅલી તો જેમ જેમ દર્શનનું ડેવલપમેન્ટ થાય એમ એમ સંયોગો મોડા થતા જાય, સંયોગો ડિફિકલ્ટ ના થતા જાય, કારણ કે કષાયોની મંદતા થતી જાય. ના, સમજાવું તમને. આમાં શું થાય છે, 360 ડિગ્રીનું દર્શન અને 350 ડિગ્રીનું દર્શન, ખાલી 10% ડિફરન્સ છે. કેટલો? પણ અહંકાર હાઈ હોય. શું હોય? અહંકાર ઊંચો હોય. સમજાય છે? બરાબર. હાઈ ડેવલપમેન્ટનો અહંકાર હાઈ હોય, એ અહંકાર હાઈ લેવલનું જ્યારે મોડ આપે તે વખતે 7મી નરકના કર્મ બાંધી શકે. બરાબર. લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલું એનું હાઈ હોય. અને હંમેશા કુદરતનો નિયમ કેવો સાહેબ ખબર છે, જેટલો વધારે જાણકાર એટલો વધારે જવાબદાર, જેટલો ઓછો જાણકાર ઓછો જવાબદાર. ના, સમજાયું? બરાબર છે. આ જો સમજાય, આ કુદરતનો મારો કાનૂન નથી. એટલે તમને એમ લાગે કે આ 350 ડિગ્રી વાળો નરક ગતિના કર્મ બાંધે, પણ લેવલ હાઈ છે એટલે પડવાની જે સ્ટ્રેન્થ છે એ સામાન્ય માણસમાં નથી. એટલે જ્ઞાની પુરુષ શું કીધું કે આ કળિયુગની અંદર આ જીવો પાસે ત્રીજી નરકથી આગળ જવા માટેની કેપેસિટી નથી. બરાબર. અને ચોથા દેવલોકથી ઉપર જવાની કેપેસિટી પણ નથી. એટલે ખરાબ કે સારું કરવાની પણ ક્ષમતા જોઈએ ને એ નથી, સતયુગમાં હતી. એટલે આ તો તમને દાખલો સમજાય એટલા માટે કહું છું. એટલે હાઈ લેવલની વ્યક્તિ હાઈ લેવલની જ છે, પણ એટલા લો લેવલના કર્મ પણ બાંધી શકે કે 7મી નરકે જઈ પાછો બીજા અવતારમાં પાછો મનુષ્યમાં આવી અને કેવળ જ્ઞાનના બીજ નાખીને ત્રીજા અવતારે મોક્ષી જતો રહે. પણ બાંધ્યું એ તો ભોગવવું પડે. એટલે નરકમાં ગયો એટલે ડેવલપમેન્ટ ડાઉન નથી થયું, પણ હિસાબ તો પૂરો કરવો પડે ને સાહેબ. સમજાય છે? આવું છે. એટલે આ જો સાયન્સ સમજો તો એક્ઝેક્ટનેસ છે. શું છે? એક્ઝેક્ટનેસ. અને હું વારંવાર કહું છું કે વિજ્ઞાન સમજો. વિજ્ઞાન એ શ્રદ્ધાનો વિષય નથી. વિજ્ઞાનમાં તમારે કોઈને સમર્પણ થવાનું નથી. વિજ્ઞાનમાં તમારે કરવાનું નથી કશું, અને નથી કરવાનું એવું પણ કશું નથી. એ સબ્જેક્ટ નથી આવજો. વિજ્ઞાન એટલે સિદ્ધાંત ને સેન્ટરમાં રાખીને સમજ કરો. આપે હમણાં જે ઉલ્લેખ કર્યો કે ડેવલપમેન્ટ વધારે હોય
તો અહંકાર ઊંચો હોય એના ઉપર સે જ વિશેષ ફોડ પાડો. આપણે તો કે આગળ દાખલા આપ્યા છે બીજા બધાએ, આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન નું સામર્થ્ય તીર્થંકરોમાં હોય. સામર્થ્યનો મતલબ પોતે તો પ્રાપ્ત કર્યું છે પણ લાખો લોકોને પ્રાપ્ત કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત તો તીર્થંકર કેવડી નહીં. અને આ જગતની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રિલેટિવ અહંકાર ચક્રવર્તીનો હોય, એનાથી મોટો કોઈનો ના હોય. ચક્રવર્તીનો અહંકાર પ્રતિવાસુદેવનો નહીં, ના એનાથી નીચો, ઊંચા ઊંચો એનો હોય. છ ખંડનો ધણી સાહેબ, વાસુદેવ ત્રણ ખંડના ધણી હોય, એટલે છ ખંડનો ધણી. આવો જેનો અહંકાર હોય એ અહંકાર જો વળે પોઝિટિવ તો મોક્ષે જઈ શકે. કારણ કે નક્કી કરે એટલે પતી ગયું, મન વચન કાંઈ ની એકતા હોય. આ સંસારમાં સુખ નથી એટલે નથી, પતી ગયું, એને ફિટ થઈ જવું જોઈએ. પછી વિકલ્પ ના હોય, કારણ કે અહંકાર કેવો છે, જે ડિસાઇડેડ થયું એ જ ડિસિઝન, ડ્યુઆલિટી નહીં. પછી જગત ગમે તે કે પછી, કારણ કે ઈગો કેવો છે, ઊંચો છે, ધેટ્સ ઇટ. ખ્યાલ આવ્યો? અને એમ લાગે કે નહીં આ વસ્તુમાં આ વસ્તુ ખોટી થઈ, એવો ઈગો જાગૃત થઈ ગયો, તો એવા કર્મ બાદે નરગતિએ પણ જઈ શકે. કેપેસિટી છે એની, શું છે કેપેસિટી છે. આજે તમે વિચાર તો કરો, ચક્રવર્તીને સાહેબ અપમાન એટલે શું એ એને જ ખબર પડે, આપણા જેવાને ખબર પડે? આપણે યુઝ ટુ થઈ ગયા હોય કેવા, એને અપમાન એટલે જન્મ મરણનો પ્રશ્ન છે. કારણ કે એનું સ્ટેટસ છે, શું છે સ્ટેટસ, મારી વાત સમજાય છે બરાબર? એટલે અપમાન એટલે શું એને એને રિયલાઇઝ થાય, એ લેવલની વ્યક્તિ એને એવું આપણને ના થાય. એટલે બીકોઝ ઓફ ઇગોઇઝમ, બીકોઝ ઓફ ઇગોઇઝમ. એટલે અહંકાર તો હોવો જ જોઈએ, પણ જો અહંકાર પોઝિટિવ હોય તો કામ કરી નાખે, નેગેટિવ હોય તો તમને અધોગતિમાં પણ લઈ શકે. એટલે ડેવલપમેન્ટનો મતલબ અધોગતિ નહીં તેવું નહીં, બરાબર. ડેવલપમેન્ટનો મતલબ સમજવાની શક્તિ ક્ષમતા, પણ એનો દુરુપયોગ પણ કરી શકો એ લેવલથી. અને ડેવલપમેન્ટ ના હોય તો એ લેવલ તમે ઉપયોગ અથવા દુરુપયોગ કરી શકો, લો લેવલનું. બહુ ચડી પણ ના શકો ને બહુ પડી પણ ના શકો. આ એટલો પરફેક્ટ સિદ્ધાંત છે સાહેબ. હવે આ બધી વસ્તુઓ જો તમે દુનિયાની કિતાબમાં ખોળવા જાઓ ને તો ના મળે સાહેબ. આ ચોપડીમાં આ બધી વસ્તુ હોય જ નહીં, પણ લાખ હજારો વર્ષો સુધી લોકો ભવિષ્યમાં જ્યારે ચોપડીઓ છપાશે ને ત્યારે ખોળશે કે સિદ્ધાંત શું છે. આજે 2500 વર્ષ પછી મહાવીરના નિર્વાણ પછી 2600 વર્ષમાં કોઈએ સિદ્ધાંત ઉપર આટલી વાતો નથી કરી ઝીણી. વિજ્ઞાન શબ્દનું પ્રયોજન કર્યું છે, સિદ્ધાંત ઉપર આટલી ઝીણી વાતો કરી નથી કે જે સામાન્ય વ્યક્તિ સમજી શકે એ ભાષામાં, ટિપિકલ ભાષામાં નહીં. આધ્યાત્મની વાતો સિદ્ધાંત ઉપર કરવી એટલે બહુ મોટી વસ્તુ છે. આધ્યાત્મની વાતો ધર્મમાં કરવી ને બહુ સહેલી છે, પણ સાયન્સમાં કરવી એટલે સિદ્ધાંતમાં કરવી એટલે કોઈ જગ્યાએ તમારી વાતો ક્રોસ ના થવી જોઈએ. શું ના થવી જોઈએ? ક્રોસ. એનું નામ સિદ્ધાંત કહેવાય. અને આ ક્યારે વ્યક્ત થાય? તમારું દર્શન હોય તો, નહીતર આજે જુદી વાત થાય, કાલે જુદી થાય, પરમ દિવસે જુદી વાત થાય. એટલે સિદ્ધાંત ના કહેવાય, શ્રદ્ધા કહેવાય પછી. બરાબર. એ કેવું, આ આ કળિયુગમાં પણ આવું આશ્ચર્ય હોઈ શકે? કળિયુગમાં શું કીધું? કળિયુગ. નહીતર આ આ લેવલની વાતો, આટલી આટલું હાઈ લેવલનું સાયન્સ આટલી સરળ ભાષામાં, એ અપવાદ નો અપવાદ કહેવાય. શું કહેવાય? અપવાદ નો અપવાદ. કોઈ આવી અપેક્ષા રાખે જ નહીં કે આ આ કાળમાં આવું હોય, એવું અપેક્ષા જ ના હોય સાહેબ. એક એક વખત જે લોકો ઇન્ટરનેટ ઉપર જે આપણો એક સત્સંગ સાંભળે છે ને, આખી દ્રષ્ટિ બદલાઈ જાય. એક સત્સંગમાં કહું છું, હું કહું છું કે આના કરતા મોટી જ્ઞાન વિધિ કઈ હોઈ શકે? બરાબર છે, સમજાય છે? ખાલી ડીવીડી જોવા જ દ્રષ્ટિ બદલાઈ જાય. મારી વાત સમજાય છે? આનાથી પછી બીજું બીજો કયો મોટો પ્રયોગ જોઈએ આપણે? દ્રષ્ટિ બદલાય એ તો આપણો પ્રયોગ છે જ, ને બદલાઈ ગયું તો પતી ગયું ને પછી, બીજું કોઈ વિધિની જરૂર બસ હવે બદલાયેલી દ્રષ્ટિ છે એનો ઉપયોગ કર. સમજાય છે કે નહીં? બરાબર છે. એટલે આવું આટલું આટલું હાઈ લેવલનું જ્ઞાન એવું છે કે આ પુણ્યશાળીઓને સમજાશે, પુણ્યશાળી ના હોય તો નહીં સમજાય સાહેબ. મળેલું પણ જતું રહેશે, મહાવીરને મળ્યા પણ જતું રહ્યું, કારણ આપણે સમજી શક્યા નહીં. સ્થૂળ ભાષામાં સમજ્યા એટલે પુણ્ય મળ્યું. શું મળ્યું? વળી પાછા એ પુણ્ય વપરાઈ ગયું, પાછા ભટકતા ને
એ એમની વાતોને વિજ્ઞાનમાં ટ્રાન્સફર કરી શક્યા નહીં. એટલે જે લાભ ખરેખર મળવો જોઈએ આધ્યાત્મ પ્રગતિનો તે મળ્યો નહીં. તો એનો એનો મતલબ એવો થાય કે દર્શન મતલબ કે આત્માના ગુણોનું જે આપણે વર્ણન કરીએ છીએ એ વર્ણનનું યથા યોગ્ય સમયે હાજર રહેવું અને પ્રકૃતિનું વ્યવસ્થિતમાં છોડી દેવા પણ, આ બેનું એક સામટું હાજર રહેવું એ દર્શનની સ્થિરતા કહેવાય. હા હા, એને ઉપયોગ કહેવાય. એટલે ઉપયોગ કહેવાય, ઉપયોગ. તમે જે સમજ્યા છો એને તે વખતે તમે ઉપયોગ કર્યો, પછી એ ઉપયોગને આધારે તમારું જે દર્શન છે એ ધીમે ધીમે સ્થિર થાય. એ વસ્તુનો ઉપયોગ, એ સિદ્ધાંતનો ઉપયોગ વારંવાર થાય એટલે તમારું દર્શન સિદ્ધ થઈ જાય. પછી એક જે એક સમય એવો આવે કે સહજ કામ કરે, એફર્ટ ના કરવો પડે. જ્યાં સુધી સહજ ના થાય ત્યાં સુધી એફર્ટ કરવો એટલે ઉપયોગ મૂકવો પડે. સમજાય છે ને? દાદા ભગવાન કહેતા હતા કે 6 માંથી 12 ઉપર કાંટો લઈ જઈએ ને ત્યાં સુધી મહેનત છે, પછી 12 ઉપર થી 6 ઉપર છે ને એ વગર મહેનત આવશે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું એક્ઝામ્પલ છે. અમે સેમ જ કહીએ છીએ કે જેમ જેમ પ્રગતિ થશે 50% તમારી સ્ટ્રેન્થ આવે એટલે પછી તમારે એનો ઉપયોગ કરવો ઈઝી થઈ જાય છે, પણ 50% સુધી મહેનત છે. એ કીધું ને કે જેમ ડેવલપમેન્ટ હાઈ હોય એમ લેબર ઓછું હોય, અને જેમ લેબર વધારે હોય એમ ડેવલપમેન્ટ ઓછું હોય. કારણ કે ડેવલપમેન્ટ લેબર બે વસ્તુ સાથે હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં. બોલો સાહેબ. જે આપણે પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે અમુક ઋષિઓ કે યોગીઓ આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી દે છે, એટલે મૂળ આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી દીધું. હવે આપણે એમ કહીએ છીએ કે આત્મા જે અરૂપી છે અને એને કોઈ રીતે આઈડેન્ટિફાય કરી શકાય નથી, તો એનું સ્થાન બ્રહ્મરંધ્ર કેવી રીતે નક્કી થયું? એટલે કઈ સમજણથી આપણે કહી શકીએ કે અહીંયા જ છે? હવે આ યોગીઓ કુંડળીની જાગૃતિથી એને ઉદ્વગતિએ લઈ જાય, લઈ જવું જવું એનો સ્વભાવ છે, અને જવા દેવો એ એનો પુરુષાર્થ છે. બે શબ્દો યાદ રાખજો, જવું એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ શું છે? અધોગતિ નથી, અને જવા દેવો એ પુરુષાર્થ છે. બરાબર છે, જવા દેવો. પણ એ મૂળ આત્મા જે અમૂર્ત છે, અરૂપી છે, એના ઉપર ફોકસ કેવી રીતે કરી શકે? પ્રતિષ્ઠિત આત્મા એને પુરુષાર્થ કરીને ઉપર કઈ રીતે લઈ જઈ શકે? બરાબર બરાબર છે. આ જે નાભીમાંથી જે કુંડલીની જાગૃતિ વાળો જે પ્રયોગ છે, એ પ્રયોગની અંદર જેમ જેમ આવરણ છે ને ફરતા જાય તેમ એ સ્વભાવથી ઉદ્વગતિએ જાય છે. કેવું? લઈ જતા નથી. અને આ એનું ટોપ લેવલ છે. જ્યારે બોડી હોય ત્યાં સુધી ટોપ લેવલ કયું છે? બ્રહ્મરંધ્ર. આવરણ હટતા જાય એટલે કયા આવરણ? અંદર પોતાના જ્ઞાન દર્શનના આવરણ હટે એટલે આ અપ જાય છે. આ કુંડલીની જાગૃતિ એક પ્રકારના સ્ટેપ છે. જે 8 ચક્રો બતાવ્યા છે ને, જે એ 8 ચક્રોના સ્ટેપ છે. ખ્યાલ આવ્યો? આ ચક્રોનો શબ્દ ના બોલો તોય પણ ઉદ્વગતિ વાળો તમે જ્ઞાન ને દર્શન જેટલા ભેદો એ ઉદ્વગમન થવાનું છે એનું. અને એટલા માટે જ્યારે કોઈને કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મા ક્યાંથી નીકળે છે? બ્રહ્મરંધ્ર. અહીંથી નીકળે છે, તિરાડ પડે એકડી તો ફાટી જાય. અત્યારે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ, શબ્દ ભલે જુદો આપ્યા છે, વેદાંત દ્રષ્ટિએ કુંડલીની જાગૃતિ આપી, જૈન ધર્મમાં કુંડલીની જાગૃતિ ના હોય, જૈન ધર્મની દ્રષ્ટિએ ધ્યાન હોય, શું હોય વાત, રિઝલ્ટ બંનેનું એક જ છે, શબ્દ જુદા છે. સમજાય છે ને? એટલે પ્રયોગ એક જ છે. આત્માનો સ્વભાવ ઉદ્વગતિ વાળો છે, અને પણ ઉદ્વગતિએ જવું એ વ્યક્તિગત દરેક વ્યક્તિનો પુરુષાર્થ છે. જવું એ પુરુષાર્થ છે, અને જઈ શકે એનો શું છે? સ્વભાવ છે. પણ સ્વભાવ કામ કેમ નથી કરતો? આવરણ. તો કેવળ આવરણ હટે એટલે શું થાય? પૂછે જાય એને કુંડલી જાગૃતિ વાળા એના સ્પેસ ઉપર નામ આપે છે. જેમ જેમ આવરણ તૂટતા જાય તેમ હલકો થાય તો ઉપર જાય છે. એ તો હલકો જ છે, આવરણ થી આવરાય છે, એ હલકો ભારે નથી, આવરાય છે. આ બધા અવરોધો છે અને શું છે? આવરણ તૂટી જાય. આ સીધી સાધી વાત છે. એટલે માં જૈન ને વેદાંત બધું સામ્ય છે, અલગ નથી. પણ પેલા એના ભાષામાં અનુભવથી વાત કરી, આને આના ભાષામાં અનુભવથી વાત કરી, વાતનો સાર બંનેનો શું છે?
એક જ છે, પ્રક્રિયા પણ એક જ છે. પ્રક્રિયાને વ્યક્ત કરવાની ખાલી શબ્દોની રીત કેવી છે જુદી છે. આ લોકો એ કુંડની ધ્યાન, આ લોકો કે જે ધ્યાનથી ઉપર લઈ જવાનું છે, ઉપર જવાનું છે, ખ્યાલ આવ્યો. અહીંથી જાય નાભીમાંથી, પછી અહીંયા, પછી હૃદયમાં લેવાનું, પછી અહીંયા લેવાનું, પછી અહીંયા લેવાનું, એ કંઠોમાં આવે, પછી અહીંયા આગળ આવે, પછી અહીંયા આગળ આવે, એ ધ્યાનની પ્રક્રિયામાં કહે છે. વાત બધી એકની એક જ છે, આમાં નામ સાથે નિસ્બત નથી, પ્રક્રિયા સાથે, કે એનો સ્વભાવ અને આપણો પુરુષાર્થ બે વસ્તુ જાણવાની. સ્વભાવ ઉદ્વગમન વાળો છે અને ઉદ્વગમન તરફ લઈ જવું એ આપણો પુરુષાર્થ છે. આ બે વસ્તુ સમજવાની. પછી કુંડલની જાગૃતિ કહો, એને ધ્યાન કહો, અથવા જ્ઞાનનો પ્રયોગ કહો, બધું વાત એકની એક જ છે. પ્રયોગથી પણ આવરણ હટે મિથ્યા જ્ઞાનના, મિથ્યા દર્શન, એટલે શું થાય? ઉદ્વગમન થાય. આત્માને ફિઝિકલ વસ્તુ રોકી શકવાનું સામર્થ્ય ધરાવતું નથી. બરાબર. કોઈ ફિઝિકલ વસ્તુ રોકી ના શકે, આખો પહાડ પણ આત્માને રોકી ના શકે, સમજાય છે? પણ આ જ્ઞાન ને દર્શન ના આવરણ એવા છે કે જે પોતે જ વિભાવ વ્યવસ્થામાં ઉત્પન્ન કરેલા છે, એટલે પોતે જ એને નિર આવરણ કરવા, સ્વભાવ અવસ્થામાં બેસી નિર આવરણ કરવા પડે, કારણ કે સ્થૂળ વસ્તુ નથી. આ ખરેખર મૂળ આત્મા ત્યાં ઉપર બ્રહ્મદ્રમાં જાય છે કે હું ભાગ છે તે જાય છે? કારણ કે દાદા એક જગ્યાએ હું જે ભાગ છે તે બ્રહ્મદ્રની અંદરમાં જવાનો ઉલ્લેખ કરેલો છે એક જગ્યાએ. ના, એટલે હું એટલે આત્મા જ ને, આત્મા મને એમને હું શબ્દ વાપર્યો ને, હું એટલે બીજું કોણ કહેશો પછી? અહંકાર તો પુરુષાર્થમાં છેક સુધી રહેવાનો, છેક આગલા અવતાર સુધી રહેવાનો. છેલ્લા અવતારમાં ખાલી ડિસ્ચાર્જ અહંકાર હોય, ચાર્જ ના હોય, પણ છેલ્લા અવતાર સુધી રહે, એટલે અહંકાર તો રહેવાનો છે. એમને સમજ્યા, ભ્રમરુંડ્રમાં લઈ જવાની જે વાત છે ને, પણ એ વખતે મૂળ આત્મા તો આખા બોડીમાં હોય જ છે. તો જે અહીંયા જે સ્થિર થાય છે, જેને સ્થિર કરે છે, એ કયો ભાગ? હા, પોતાનો જ આત્મા સેન્ટ્રલાઇઝ થઈ ગયો. ના, તો મૂળ તો નહીં ને, પોતાનું મૂળ આત્મા જ. તો એ તો એટલે એટલે માટે હોય જ છે ને, બોડી તો ના, એટલે ઇન્દ્રિયાતીત થઈ ગયો. શું થઈ ગયો? આખી બોડી ઇનએક્ટિવ થઈ જાય. શું થઈ જાય? આત્માની હાજરીમાં આખી બોડી ઇનએક્ટિવ થઈ જાય. એટલે ઉડવાની શક્તિ ધરાવે, પાણીમાં તરવાની શક્તિ ધરાવે, આ બધું હલકું ફૂલ થઈ જાય. શું થઈ જાય? અહીંયા બ્લડ સર્ક્યુલેશન, બ્રીથ, બધું બંધ થઈ જાય. આહારની સંજ્ઞા, એટલે આ પાંચ ઇન્દ્રિયોને જોવાની સંજ્ઞા, બધું બંધ થઈ જાય. તો મૂળ આત્મા ત્યાં એક જગ્યાએ સ્થિત થઈ જાય છે, એવું? એટલે ખેંચાઈને સ્થિત થઈ જાય. શક્તિ, આત્મશક્તિ સેન્ટ્રલાઇઝ થઈને ઉદ્વગતિ તરફ ગઈ. સેન્ટ્રલાઇઝ થઈને, શેની થઈને? સેન્ટ્રલાઇઝનો મતલબ શું થયો? કે જે શક્તિઓ આત્માની હાજરીમાં, એનો પ્રકાશ આ ઇન્દ્રિયો દ્વારા વ્યય થતો હતો. શું થતો હતો? ઉપયોગ થઈ, સમજાય છે? એ વ્યય થતો શું થઈ ગયો? હવે બંધ થઈ ગયો. આની આ આખી મશીનરી બધી ઇનએક્ટિવ થઈ ગઈ. શું થઈ ગઈ? આ બધું જ બધું ઇનએક્ટિવ થઈ ગયું. એને એને અહીંયા સ્થિર કરનારો એ ક્યાં ગયો? એ ક્યાં હોય છે તે વખતે? એ પણ એની સાથે જ હોય છે. આવરણ ખસવા એ પુરુષાર્થ, એનું રિઝલ્ટ ઉદ્વગમન થવું, એનો સ્વભાવ. પણ હવે આવરણ ખસે તો કે એ આવરણ ખસવાથી તો એ તો પછી જ્ઞાનાત્મા થઈ જાય છે, એટલે એનો થાય જ ને. પણ થઈ જાય છે. પણ તો એટલે કે બધા ઋષિ મુનિઓને કંઈક આ જ્ઞાનનું આટ નથી થતું, એટલે બધા સાચા ક્યાં છે? હે, કારણ કે જે જંગલમાં ઋષિઓ મુનિઓ જે બધા છે ને, હિમાલય ક્યાં રહે છે મહત્વ નથી, સાચા ક્યાં છે એમ કહું છું. ના ના, આ તો બધા સિદ્ધિઓમાં પડી ગયા પછી. શક્તિ સેન્ટ્રલાઇઝ થઈ પછી સિદ્ધિમાં પડી ગયા. એટલે સિદ્ધિના આધારે કરે છે કે પછી? ના, એટલે પડી ગયા કહેવાય ને, પ્રગતિ ના થાય આટલે ઊંધી ના પહોંચે. એટલે એનું ખરેખર જે સ્વરૂપનું જ્ઞાન થવા માટે, એ ત્યાં વચ્ચે અટકી ગયા. સ્વરૂપનું જ્ઞાન થવા માટે જે આવરણ હટવા જોઈએ, એ તો ના જ ખસે ને બધા? ના ખસ્યા. અચ્છા, શક્તિ ને સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. એ એક મિનિટ, શક્તિ ને સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પડી ગયા. શું થઈ ગયા? ઉત્પન્ન થાય, બાકી નવી વસ્તુ નથી. કોઈ પણ વ્યક્તિ એનું ચિત્ત બિલકુલ સેન્ટ્રલાઇઝ થાય, એટલે આ જગતની રિદ્ધિ સિદ્ધિઓ એને વશ થાય, કોઈ પણ મહેનત વગર. તો આ જગતમાં એકાગ્ર થવું, આખા બ્રહ્માંડને ભૂલીને, મન વચન કાયા સહિત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સહિત, આખા બ્રહ્માંડને ભૂલીને એક જ ચિત્ત એકાકાર થવું, જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય. પણ રિલેટિવ શક્તિઓ, રિલેટિવ. હા, વરે તમને શું કીધું?
તમને શક્તિઓ વરે એમને એમ. પણ હવે હવે શક્તિઓ જ્યારે વરે તે વખતે તમે શક્તિઓમાં મોહને વશ ના ફસાવો તો ઉદ્વગમન, ફસાવો તો અધોગમન. હવે એમણે ભ્રમરુંડ્રમાં એને સ્થિત કરીને તો એમણે શાના માટે ઉપયોગ, એ તો એને મરેલી શક્તિઓનો એને ખોટો જ ઉપયોગ કર્યો કહેવાય ને, કારણ કે એનાથી એને જે પ્રાપ્ત થવું જોઈએ એ તો નહીં થવાનું. ના, પ્રાપ્ત નહીં થવાનું એવું નહીં, થાય એવું નહીં, એ ડિપેન્ડ છે. શું છે, ઘણા ગુરુ એવું કહે કે જ્યારે હું મરી જાઉં ને ત્યારે તારે માથું ફોડવાનું. શું કરવાનું? એટલે આત્મા ક્યાંથી નીકળે? હવે આત્મા માટે ફોડવાની જરૂર નથી, એવી રીતે મોક્ષ થાય નહીં. પણ આવા બધા દાખલાઓ શાસ્ત્રોમાં આપ્યા હોય, પણ એટલે અહીંયા ફોડવાથી અહીંથી ના નીકળે. એ ફિઝિકલ ક્રિયા નથી સાહેબ, એ ફિઝિકલ નથી, સ્વાભાવિક ક્રિયા. સ્વાભાવિક ક્રિયા એને આ આ તાળવું પણ પછી નડતું, હિમાલય ના નડે, તાળવું નડે ના, કારણ કે સમજાય છે, એ તો આવરણ નડે છે, ફિઝિકલ વસ્તુ નથી નડતી. પણ પેલે લૌકિક વસ્તુમાં એવું સમજી ગયા કે છેલ્લે છેલ્લો આ તાળવામાં ફૂટે ને તો આત્મા ક્યાંથી જાય? અહીંથી જાય. એટલે એ તો અહીંથી ફોડે તો એ આંખોમાંથી, મોંમાંથી જાય, લેટરિનમાંથી, ગમે ત્યાં જાય. આ ફોડો તો એવું જરૂર નથી કે અહીંયા ફોડો એટલે અહીંથી જ જાય, પણ આવી એક લૌકિક માન્યતા. આ તો સ્વાભાવિક પ્રક્રિયાને લોકોએ કૃત્રિમ બનાવી. શું બનાવી? એનાથી રિઝલ્ટ ના મળે, પણ આવી લૌકિક પરંપરાઓ ઉત્પન્ન થાય પછી. એટલે એ શિષ્યને એવું કે જ્યારે મારો છેલ્લો શ્વાસ ચાલતો હોય ત્યારે અહીંયા માથે ફોડજે એમ, એટલે અહીંથી નીકળશે એમ, એવી એક માન્યતા. આવું ઇતિહાસમાં દાખલા બનેલા છે, પણ એ સનાતન સત્ય એટલે એનાથી રિઝલ્ટ જે આવવું જોઈએ તે આવતું નથી એમ કહું છું. આવું ફોડવાના ભલે દાખલા બને, પણ ફોડવાથી ત્યાંથી જાય એવું જરૂરી નથી. એને આ વસ્તુ તોડવાની જરૂર નથી. આત્મા તો, આત્માને તો આ નડતું જ નથી. એટલે આત્માને તો આવરણ નડે છે, આ સ્થૂળ વસ્તુ નથી નડતી. સાહેબજી, આપણે આત્મા તો ચોખ્ખે ચોખ્ખો છે, તો પછી એને કયું આવરણ નડે છે? હા, આપણે રૂપિયા રૂપિયા તો ચોખ્ખા હોય, પણ તિજોરી હોય તો પછી નડે ને આવરણ ના નડે? એ તો મૂળ આત્મા છે ને, મૂળ આત્માને સાહેબ ક્યાં તો પ્રતિષ્ઠિત આત્મા હોય તો એને કંઈક આગળ પાછળ થવાનું કે રહે. આ તો મૂળ આત્મા છે, પ્રકાશ સ્વરૂપ છે, તો એને ક્યાં આવરણ નડે સાહેબ? આપણે રૂપિયાની ચોખ્ખી નોટનું બંડલ તિજોરી મૂક્યું હોય તો એને આ બહાર ના નીકળી શકે. ચોખ્ખી નોટ મૂકી હોય, છાપેલી હમણાં તો એ આવરણનો મતલબ નોટની અંદર નથી, આવરણનો મતલબ આત્માની અંદર નથી. હાલ સાહેબ, કયું આવરણ એમ ટૂંકમાં? આ જ્ઞાન નિદર્શનનું આવરણ. પણ તો પોતે પ્રકાશ સ્વરૂપ, મૂળ આત્મા પ્રકાશ સ્વરૂપ છે, એટલે એને કઈ નડવા પણ પડવું તો રહેતું નથી ને સાહેબ. એનો પ્રકાશ ક્યાં ઓછો થાય છે? અત્યારે વાદળ આવી ગયા તો સૂર્યનો પ્રકાશ ક્યાં ઓછો થાય છે? તો ભાઈ જવા આવવાનું એનું ક્યાં છે સાહેબ? તો મૂળ આત્મા પછી એને લઈ જાય છે ઉપર, એનો મતલબ એવો થયો ને સાહેબ? ના, તો આવરણ હટે તો એની ઉદ્વગતિ થાય છે. પણ એના આવરણ સાહેબ નડત નહીં, તો પોતે પ્રકાશ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે ને, એ ક્યાં કોઈ કરતા ભાવમાં આવે છે તો એને કઈ નડે? એને કઈ કરવાનું ક્યાં છે સાહેબ? તો એને નડે. સાંભળો, પોતે પોતાની બિલીફથી બાંધેલા અજ્ઞાનના આવરણો પોતે જ ઉકેલવા પડે. એ ફિઝિકલ બોડીથી બંધાયેલો નથી આત્મા. શું કીધું? હાજી, કઈ બોડીથી બંધાયેલો નથી? ફિઝિકલ બોડી. એટલે ફિઝિકલ બોડી અને આત્મા સાથે સીધો સંબંધ નથી. નથી. પણ આત્મા અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મના આવરણો સાથે સંબંધ છે. એટલે કે જ્ઞાનીઓએ શું કીધું કે ચાર આઠ પ્રકારના કર્મો છે. કેટલા? આઠ. એમાં ચાર પ્રકારના કર્મો એવા છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ. આ ચાર પ્રકારના કર્મોને મન, વચન, કાયાથી ભોગવવાના નથી. બરોબર. શું કીધું? હા, મન, વચન, કાયાથી ભોગવવાના નથી, છતાં એને કર્મ કીધા. શું કીધા? કર્મ કીધા. અને પાછા જૈન પરિભાષામાં એને ઘાતી કર્મ કીધા. ઘાતી કર્મ એટલે આત્માનો ઘાત કરનાર. એને મન, વચન, કાયા સાથે સંબંધ નથી. પણ બીજા કયા કર્મો? કે અઘાતી કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ ને આયુષ્ય કર્મ. આ અઘાતી કર્મો કીધા કે જે મન, વચન, કાયાથી ભોગવીએ છીએ. બરાબર. પણ એ કર્મો આત્માને બાધક નથી. નથી. એટલે કેવળ જ્ઞાન થયા હોય તોય પણ આ ચારે ચાર પ્રકારના કર્મોનું અસ્તિત્વ હોય, કારણ કે બાધક નથી. સમજાય છે મારી વાત? પેલા બાધક છે એ આવરણ સ્વરૂપે છે,
કયા સ્વરૂપે છે સમજવા જેવું છે. સમજાય છે? એટલે આવરણ બંધન કરતા છે મન વચન કાયાની ક્રિયા, એનો ભોગવટો આત્માને બંધન કરતા નથી. સમજાય છે? લાખો લોકોની યુદ્ધ કરનારો એ જીવ એ જ અવતારે મોક્ષે જાય, રાજપાટ વૈભવ ભોગવનારો પણ એ જ અવતારે મોક્ષે જાય. એટલે સ્થૂળ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. એને આત્મા એને એક એક એ કર્મોના ભોગવટા એ આત્માને કોઈ પણ હિસાબે પોતાના અનુભવને રોકી શકતો નથી. સ્વતંત્ર છે. આ બાજુ પ્રકૃતિ અનુભવ કરતું હોય ભોગવટાનો, અને આત્મા કેવો હોય? સંપૂર્ણ એટ અ ટાઈમ. જે ચક્ર જે કેવળ જ્ઞાનીઓને હોય છે, જે તીર્થંકરોને હોય છે, એવી રીતે. સમજાય છે? એટલે સ્થૂળ વસ્તુ રોકતી જ નથી. આ માન્યતા કાઢી નાખવાની આપણે, કે આ મન વચન કાયાથી ભોગવતા કર્મોને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. માટે વારંવાર કહે છે વિજ્ઞાન સમજો, વિજ્ઞાન સમજો. અને ઉપયોગ પણ દ્રષ્ટિથી કરવાનો છે, વાણી વર્તન કે વિચારોથી કરવાનો નથી. વારંવાર કહીએ છીએ જે બંધન કરતા છે તે છૂટશે તો જ તમારો તમારું જે આત્માનું ઉદ્વગમન થશે અને તમારું જે રેડિયસ છે દર્શનની એ શું થશે? વધતી જશે. બીજો કોઈ રસ્તો જ નથી. બીજો કોઈ આમાં કોઈ ચમત્કાર નથી. તમે એમ માનો કે હું 114 આત્માને કોકી નાખું તો જ્ઞાન થઈ જાય, એવું ના બને. આગમ કોકી નાખો તોય ના થાય, વેદાંત કોકી નાખો તોય ના થાય. આમાં ગોખવાનો પ્રશ્ન જ નથી. આ એ તો એક નોલેજ સ્વરૂપે છે. શું છે? નોલેજ સ્વરૂપ. પાછું એ નોલેજ પાછું કેવું છે? અત્યારે જડ થઈ ગયું. જ્યારે પ્રત્યક્ષ નીકળ્યું ત્યારે ચેતન હતું. ચેતન હવે કેવું થઈ ગયું? જડ. જડ થઈ ગયું. સમજાય છે? હાજી હાજી. વેદાંત કો, આગમ કો, ગમે તે કો. આ તો સારું થયું કે દાદા ભગવાન તો પોતે બોલીને ગયા કે અમારા ગયા પછી આ અમારી વાણીઓ બે આની ફળ નહીં આપે. એ જાતે બોલીને ગયા એટલે કોઈને વિકલ્પ કરવાનો રહે નહીં. ના સમજાયું? સમજાયું કે નહીં? એ પોતે બોલીને ગયા. એ ના ગયા હોત ને આપણે બોલ્યા હોત તો કે આને ભાન છે કે નહીં કે છે, દાદાના જ્ઞાનની કિંમત નથી કરતો કે છે, કે ના કે. પણ એ બોલી ગયા તો સારું થયું ને. એટલે ખબર પડી કે ચેતન વાણી શું કહેવાય અને જડ વાણી શું કહેવાય. કારણ કે એ પોતે જ્ઞાની હતા, કોઈ મિસગાઈડ ના થાય માટે એ પોતે કહીને ગયા. એ પોતે કહીને ગયા કે અમારા ગયા પછી અમારા પુતળા કે ફોટા ના મૂકશો, સજીવનને ખોલજો, એ કામ નહીં કરે, એવું બોલીને ગયા એ પોતે. ભલે આપણે શ્રદ્ધાથી રાખીએ એનો વાંધો નથી, પણ એ સૈદ્ધાંતિક વસ્તુ નથી. માટે એ પોતે કહીને ગયા. અમે કહીને જઈએ છીએ, તમે સ્વીકારો કે ના સ્વીકારો તમારી મરજીની વાત છે. એ તો કહીને ગયા અમારા ગયા પછી અમારી મૂર્તિનો ફોટો ફળ આપશે નહીં, એ કહીને ગયા પોતે. સમજાય છે? હાજી હાજી. આવું છે તો એ તો કહીને ગયા. હવે આપણે માનીએ કે ના માનીએ તો આપણી ઉપર છે ને પછી, એમાં એ શું કરે? સમજાય છે? હાજી હાજી. આની આ જ ઘરેડ મહાવીરે પણ ગૌતમને આ જ કીધેલું જવાબમાં કે હે ગૌતમ, તને કેવળ જ્ઞાન ન થવાનું એક જ કારણ છે, તું જેને મહાવીર જીતું જે મહાવીરને ઓળખે છે ભગવાન તરીકે, એનાથી મને દૂર થયે તો ઘણો કાળ થઈ ગયો, મુક્ત થયે એનાથી મુક્ત થયે ઘણો કાળ થઈ ગયો. સમજાય છે? હાજી હાજી. તું જે મહાવીરને ભગવાન માને છે એ ભગવાનથી મુક્ત થયો મને ઘણો કાળ થઈ ગયો. એટલે હું ને મહાવીર બેન કેવા છીએ? જુદા છે. મહાવીર ભગવાન નથી. મહાવીર તો કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું, અને હું જે છું એ સાધન નથી, હું શાશ્વત છું. પણ તું એને ભગવાન માને છે માટે તારું કેવળ જ્ઞાન અટકેલું છે. સમજાય છે? હાજી હાજી હાજી. એટલે ભગવાને પણ આ જ જવાબ આપ્યો છે. કારણ કે ભગવાન તો જેમ છે તેમ કે ને, એમ કે તું એને બસ. આજે રામકૃષ્ણ મહાવીર, હું ત્રણનો એક્ઝામ્પલ આપું ખાલી. ત્રણમાંથી કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં એવું કીધું છે કે મારી આરતી ઉતારજો દેહની? કોઈ જગ્યા લખ્યું છે? રામાયણ કહો, મહાભારત કહો, અથવા તો આગમ કહો, કીધું જ કોઈ જગ્યાએ રામે કૃષ્ણે કે મહાવીરે? આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. કીધું છે એમને? કારણ કે એ લોકો દેહાદેહાસ વધારવા નતા માગતા. જ્ઞાનીઓ હતા બધા. કેવા હતા? એમની ગયા પછી પરંપરા જુદી વસ્તુ છે. એમની આરતીમાં મારું કામ થાય છે એટલે હું કરાવું છું. ના સમજાયું? ના સમજાયું ને. આરતીમાં પૈસા બોલે તો કોને જાય? એમને જાય ને, બોલતા નથી. આવું બધું છે. મારું કામ કરવા માટે નામ એમનું,
ના સમજાયું? સમજાય સમજાય. એટલે આ આવી મિથ્યા માન્યતાઓ ને આધારે આપણી પ્રગતિ કેવી રીતે થાય સાહેબ? માન્યતા જ ખોટી છે આપણી, બેઝ જ ખોટો છે. પછી સમજાય છે મારી મારી વાત? સમજાય છે. આપણે કોઈ આરતી કરતું હોય તો વિરોધ નથી થવાનું, આપણે વિજ્ઞાન સમજવું છે. જે કરે છે તે ઉદય કર્મને આધીન કરે છે, જે નથી કરતો તે ઉદય કર્મને આધીન નથી કરતો, પણ આ બંનેની વચ્ચે વિજ્ઞાન શું છે એ મારું દર્શન હોવું જોઈએ. એટલે કરવું કે ના કરવું એ બે ભ્રાંતિ છે. શું છે? કરતા પદે જ ભ્રાંતિ છે. એટલે કરવા ના કરવું એ સબ્જેક્ટ નથી, પણ મારા દર્શનમાં આ કરવું એને જ પ્રગતિ કહેવાય, એને જ આધ્યાત્મનો પુરુષાર્થ કહેવાય, એ ભ્રાંતિ હોવી જોઈએ નહીં. પછી તમે કરો કે ના કરો એનો વાંધો, એ તો ઉદય કર્મ છે તમારો. શું છે? સિદ્ધાંતની અંદર દર્શન ક્લિયર હોવું જોઈએ, ઉદય જે હોય તે. સમજાય છે? એટલે અનુભવી જ્ઞાનીનો બેનિફિટ અહીંયા મળે છે કે જે તમને જેમ છે તેમ વિજ્ઞાન કે. આજે હું પોતે પણ આરતી ઉતારતો હોઉં, ફાઇલ નંબર એક, સમજાય છે? પણ એ ઉદય કર્મ છે, પણ મારું દર્શન જુદું હોય ને ઉદય જુદો હોય. મારી વાત સમજાય છે? હાજી હાજી. અમારા ઉદયના દર્શન મને એક હોય નહીં, ઉદય વ્યવસ્થિત ને આધીન છે અને દર્શન મારું સ્વતંત્ર છે. એમાં કોઈ કંટ્રોલ કરી શકે એમ નથી, વ્યવસ્થિત વચ્ચે આવી શકે એમ નથી. વ્યવસ્થિત ને આધીન છે, કર્મ ને આધીન છે. એટલે એમાં કરવું ના કરવું ઓપ્શન છે જ નહીં ને આપણી પાસે. પણ આપણું દર્શનમાં એની અંદર કોઈ જગ્યાએ કરતાપણું હોવું જોઈએ નહીં, કે આ કરતાપણાને કારણે આપણી પ્રગતિ થશે, આપણું ડેવલપમેન્ટ થશે, આપણું જ્ઞાન વર્ધમાન થશે એવું માનવું નહીં. અને એ માને એ જ માઇનસ માં ગયા, એ માઇનસ માર્ક. બધા મને બધાને વાત બેહે છે કે નથી બેસતી? ભવિષ્યમાં વિશ્વના લોકો એવું કહેશે કે આટલા ઝીણા પ્રશ્નો ઇતિહાસમાં કોઈ જગ્યાએ પૂછાયા નથી. ખુલાસા તો સેકન્ડરી મેટર છે, પણ પ્રશ્ન પૂછનારને ધન્ય છે ને કે આટલા ઉડાણથી પ્રશ્ન પૂછે છે. આ લેવલના પ્રશ્ન જ ના હોય જવાબની પછી વાત છે. મોટે ભાગે તો સાંસારિક રિલેટેડ જ પ્રશ્ન હોય, અને ક્યાં તો સાંસારિક ના હોય તો જ્ઞાન, વિધિ, આરતી, પ્રતિક્રમણ, સામાયિક આને લગતા હોય, બીજો કોઈ આગળ સબ્જેક્ટ હોય નહીં. આ આમાં જ લગભગ 90-95% બધા પ્રશ્નોનું સમાધાન એટલે આવી જતું હોય અંદર. આગળની વાત હોય જ નહીં કોઈ. એટલે આવું છે. એટલે આ તો આ કંઈક આ આખું જે સમૂહ છે કંઈ એ કંઈક આ કળિયુગની અંદર પણ કંઈક ઓર જાતનું છે. કેવું છે? સમજાય છે ને? કંઈક હાયર લેવલનું કંઈક હશે, કંઈક ડેવલપમેન્ટ અને પુણ્યની પણ ક્વોલિટી હશે, તેથી આ પ્રશ્ન અને જવાબોનો આ સંવાદ આ અસ્તિત્વમાં આવ્યો છે. આપણે લાવતા નથી પણ અસ્તિત્વમાં આવ્યો છે કુદરતી સંજોગોને કારણે. કમલેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. અમે તમારી વાત કરીએ છીએ કોઈને, અમે તો ખાલી કોઈ બતાવવા માટે કે એવી વાત માટે નહીં, ખાલી આમ જસ્ટ વાત કરીએ છીએ, તો એ સામેવાળા વિચારવા પડી જાય છે કે આ કમલેશ આનંદજીના મહાત્માઓ છે, એમની જોડે એમના ટચના છે, એ લોકો બી સારી જબરી વાતો કરે છે. હું જે મારો પોતાનો અનુભવ કહું છું, અને આજે જે તમે જે સત્સંગ, આજે જે તમે જે વાત અમુક કરી છે કે જે પ્રકૃતિ અત્યારની બધી છે ને પરિણામ સ્વરૂપ છે, એ બધું તમને મનાવશે, પણ એમાં તમારી દ્રષ્ટિ શું છે એને આધારે આખો પુરુષાર્થ છે. બરાબર છે. આટલી વાત તમે ખાલી એવી રીતે સમજાઈ કે આખો શાસ્ત્રનો સાર આવી જાય એની અંદર આ વાતમાં જ. ખાલી જ્ઞાનીઓના બે વાક્યમાં શાસ્ત્રનો સાર આવી જાય, પણ આ તો ઉદય કર્મને આધીન પ્રશ્નો અને જવાબોનો જે સંવાદ ઉદયમાં હોય એટલે આ ચાલે. બાકી એમને તો સાર બે લીટીમાં જ કીધેલો હોય. સાચી વાત છે. અમે તો જ્ઞાન ને દર્શનની કેવી સિમ્પલ વ્યાખ્યા કરી છે. બહુ સિમ્પલ. હું કોણ છું એ જ્ઞાન, અને આ મન વચન કાયા સહિતનું જગત ચલાવે છે એને સૈદ્ધાંતિક જાણવું, એ નામ દર્શન. એમાં બધું આવી ગયું. બાકી જ્ઞાન દર્શનની તો તમારે ચોપડીઓ ને ચોપડીઓ છપાઈ જાય. તમે જે કારણ કાઢ્યું, મર્મ મળે મર્મ ના મળે, નોલેજ મળે મર્મ ના મળે. કારણ કાર્યનો સિદ્ધાંત જે તમે જે અમને લોકોને સમજાવ્યો છે, આખા આખા શાસ્ત્રો વાંચો
તો તમને ખબર પડે ના પડે ના પડે કોઈને પ્રશ્ન પૂછવા છે સમય થઈ ગયો છે આપણે ઘડિયાળના તો હા પ્લીઝ પૂછો ને વાતો આપણે જે વાત કરતા હતા કે બ્રહ્મરંધ્રમાંથી આત્મા છૂટે છેલ્લે તો આ દરેક જે કેવળ જ્ઞાન જેને પણ થાય એ બધાને બ્રહ્મરંધ્રમાંથી જ મુક્ત થાય છે આત્મા એટલે આ નિયમ છે બધા માટે જેમને પણ કેવળ જ્ઞાન થાય એ બધાને બ્રહ્મરંધ્રમાંથી જ મુક્ત થાય આત્મા એટલે ત્યાંથી જ નીકળે હા બધાનો એને એ ઉદ્વકબંધ વાળો છે એક આત્મા કોઈ આમ ના નીકળે હા આમ જ જાય હવે બિલકુલ સિદ્ધિ લેતી બિલકુલ અને કોઈ અવરોધ નહીં મહાવીર ભગવાન છેલ્લે જ્યારે એમનું નિર્વાણ થયું ત્યારે ગોદોહાસનમાં એ હતા ગૌદોહાસનમાં નહીં ગૌદોહાસનમાં કેવળ જ્ઞાન થયું કેવળ જ્ઞાન થયું અચ્છા પણ આપણે જેમ હવે જેમ નિર્વાણ અમને જ્યારે મને લાગે ત્યાં સુધી અમને કેવળ જ્ઞાન થયું ત્યારે સાલ વૃક્ષ નીચે હતા એવું મને ખબર છે હું કદાચ ખોટો ના હોઉં તો કદાચ ભૂલી ગયો સાલ વૃક્ષ નીચે ઊભા હતા ખાલી અને જે કેવળ જ્ઞાન થયું ને ત્યારે ગૌદોહાસન આસન બરાબર છે આપની વાત બરાબર છે હવે જ્યારે નિર્વાણનો સમય થાય છે ત્યારે આત્મા વન થર્ડ નાનું થયા શરીરથી અને પછી જાય છે તો હવે આપણે એમ કહીએ બ્રહ્મરંધ્રમાંથી નીકળે છે તો શરીર કરતાં વન થર્ડ થયું તો હજી એનું સાઈઝ પેલું પ્રકાશનું અવગાહના જે છે એની સાઈઝ તો રહી તો એ અવગાહના તો એઝ ઇટ ઇઝ ઉપર જાય છે એ તો આખા શરીરમાંથી નીકળે ને પછી ખાલી બ્રહ્મરંધ્રમાંથી ના નીકળે ને ના એ તો સૂક્ષ્મ વસ્તુ સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ સ્થૂળ નથી એટલે એમાં સાઈઝનો પ્રશ્ન નથી આવતો એની રેડિયસ કહેવાય પ્રકાશની રેડિયસ તે આ લોક સુધી જ હોય અલોકમાં ના હોય અલોકમાં નિરાકાર હોય કેવો હોય લોકના અગ્રભાગ સુધી આકાર હોય એનો વંથળ આકાર હોય તે પ્રકાશની રેડિયસ કોની પ્રકાશની રેડિયસ હા બીજો કોઈ આકાર નહીં કોઈ વસ્તુ નથી ત્યાં આગળ અને એ ક્યાં સુધી લોકના અગ્રભાગ સુધી હોય પછી લોકના અગ્રભાગથી બહાર ગયો પછી નિરાકાર હોય આમાં શું થાય કે તમે થર્ડ વન થર્ડ ની સ્કેલ રાખો અને એ સ્કેલમાં જો સિદ્ધ ક્ષેત્રમાં જાય તો શું થાય કે એકનો આત્મા એની બોડીના પ્રમાણે મોટો હોય નાનો હોય એટલે વરીપાસ થઈ ગયો ભેદ થઈ ગયો તો ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં કોઈ પ્રકારનો ભેદ હોય નહીં રૂપ રસ ગંધ સ્પર્શ કે શક્તિ એવો કોઈ ભેદ હોય પ્રકાશ એમાં ભેદ હોય નહીં બધા ઇક્વલ હોય પણ લોક સુધી લોકના અગ્રભાગ સુધી હોય પણ લોકના અગ્રભાગ સુધી જે આત્મા અરૂપી છે અમૂર્ત છે શરીરથી છૂટો થઈ ગયો હવે એની પાસે કોઈ ભાજન નથી તો પછી વન થર્ડનો જે આકાર રહ્યો ટુ થર્ડ જેટલું એ કયા આધારે રહી ગયું પછી એને આ શરીર પ્રમાણ હોય ને નહીં એ વખતનું જે શરીર પ્રમાણ છે એની અત્યારે આ આત્મા છે ને પગથી માથા સુધીના બધા ભાગમાં એનો પ્રકાશ ફેલાયો છે હા બરાબર છે માટે આપણને સંજ્ઞા આવે છે આમ કરીએ ને તો આપણને ફીલ થાય છે પણ એ ભાજન છે ફીલ થવાનું કારણ કે ચેતનની હાજરી ચેતન ફીલ નથી કરતું ચેતનની હાજરીને કારણે ફીલ થાય છે પણ ભાજન છે તો ફેલાયેલું છે પણ જ્યારે ભાજન નથી તો વન થર્ડ રિડ્યુસ થઈ ગયા ટુ થર્ડ કેવી રીતે ફેલાયેલું રહે એટલે આ જે આ દેહ પ્રમાણ છે એ દેહ પ્રમાણની અંદરનું જે વન થર્ડ ભાગ છે એ એટલો એને સંકોચ આવી જાય છે આત્માનો સ્વભાવ સંકોચ વિકાસ સ્વભાવનો છે એનો ગુણ છે આપણે જ્ઞાન વિધિમાં બોલાવે છે બરાબર છે બરાબર છે અગુરુ નહીં સંકોચ વિકાસ સ્વભાવ અગુરુ તો જુદી વસ્તુ છે એ બી ખરું પણ સંકોચ વિકાસનો સ્વભાવ છે આ જો તમે શાસ્ત્રમાં વાંચજો વેદાંતમાં છે જૈનિઝમમાં છે અને દાદા ભગવાન એટલે વિધિમાં બોલાવ્યો પણ છે એનીવે એ જે સંકોચ વિકાસનો સ્વભાવ છે એ સ્વભાવ ખાલી વ્યક્ત થાય છે લોકમાં ક્યાં થાય છે લોકમાં જ્યારે જ્યારે કેવળ જ્ઞાન નથી થયું ત્યારે દેહ પ્રમાણમાં હોય શું છે દેહ પ્રમાણ એની અવગાહના કેટલી હોય દેહ પ્રમાણ 1000 ફૂટ નું બોડી હોય તો 1000 ફૂટ પ્રમાણ હોય એનું અને જ્યારે નિર્વાણ થાય ત્યારે જે બોડી પ્રમાણનું સંકોચાઈને કેવું થઈ જાય વન થર્ડ થઈ જાય એ વન થર્ડ એની અવગાહના કહેવાય શું કહેવાય એ અવગાહના પાછા લોકના અગ્રભાગ સુધી રહે પછી ત્યાંથી બહાર જાય પછી નિરાકાર એ વન થર્ડ કેવું કશું ના પ્રશ્ન ત્યાં જ છે કે શરીર છૂટે છે અને નિર્વાણ એટલે છેલ્લે મોક્ષમાં નથી પહોંચ્યો એની વચ્ચેને કોઈ ભાજન નથી તો પછી એને પેલી અવગાહના કઈ રીતે રહે એમ શરીર હોય તો અવગાહના હોય ને ના તમે સમજ્યા નહીં એનું આ પ્રમાણનું સંકોચન સ્વભાવ એ વન થર્ડ થાય છે સંકોચન સ્વભાવ
આત્માનું જે રેડિયસ છે ને, જે ધારો કે 6 ફૂટનું બોડી છે, તો 6 ફૂટની અંદર ટોપ ટુ બોટમ આત્માના પ્રદેશો છે એ ફેલાયા છે, બરાબર છે. એ 6 પ્રદેશોમાંથી જ્યારે નિર્વાણ થાય ત્યારે 2 ફૂટમાં થઈ જાય, બરાબર છે. આ સંકોચ, આ સંકોચનો સ્વભાવ એકવાર બોડીમાં નીકળતા સુધી મારે ક્યારે થઈ જાય, નીકળતા સુધીમાં. પછી એ પ્રમાણ પોતે જાતે ના બદલાય આ લોકની અંદર, કારણ કે વ્યવસ્થિત શક્તિ એને અસર કરી શકતી નથી. પછી એના સ્વભાવથી જ લોકના ટોપ ઉપર આવે એટલે નિરાકાર થઈ જાય છે, કારણ કે ઉપર આકાર છે એટલે આ સ્વાભાવિક પ્રક્રિયા છે, એને થવું પડતું નથી, આ નેચરલ પ્રક્રિયા છે. હે, ના એટલે આ પણ પ્રશ્ન હોય, આ તો અમારું જ્યાં સુધી દર્શન છે ત્યાં સુધી જવાબ આપીએ છીએ ભાઈ, નહીં હોય તો અમે કહી દઈશું કે ભાઈ નથી. અને અમને એવું છે કે અમારા દર્શનની વાતો જેટલી નીકળે તો 1000 વર્ષથી ઇતિહાસમાં લોકોને એક્ઝામ્પલ મળશે, નહીંતર આ વાત કોણ સમજાવવાનું છે પછી. 82000 વર્ષ સુધી તીર્થંકર આવવાના નથી, અને પાછો કાળ પણ કેવો છે, ચડતો નથી ઉતરતો કાળ છે. હવે પણ વાંચેલું લખેલું તો કોઈક વાંચશે. શૈલેષીકરણ પણ સ્વાભાવિક પ્રક્રિયા જ છે ને? સ્વાભાવિક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા કયા પણ સ્વાભાવિક છે, એમાં એમાં વ્યવસ્થિત શક્તિ યાદ નથી રાખતી. વ્યવસ્થિત શક્તિ યાદ ક્યારે રાખે? કર્મ અને કર્મ ફળમાં, પેલામાં ના નાખે. એકવાર બોડીમાંથી આત્મા નીકળી ગયો એટલે વ્યવસ્થિતનો કોઈ કંટ્રોલ છે જ નહીં થયા કરી. એ સ્વાભાવિક પ્રક્રિયા છે, બટ નેચરલ પ્રક્રિયા. એ વંથળ ભાગ થવું, પછી એને ઓગળી જવું એટલે કે નિરાકાર થવું, આ બધી પ્રક્રિયા બટ નેચરલ છે. એમાં કોઈ જગ્યાએ વ્યવસ્થિત અંદર હાથ નાખતું કે હાથ નાખી શકે એમ નથી. આ નેચરલ પ્રક્રિયા છે પ્રત્યેક આત્માઓ માટે, ખ્યાલ આવે ને? બીજી બોડીમાં તો નેચરલ જ જાય ને. કોઝલ બોડી અને સોલ બંને સાથે જાય. કોઝલ બોડી એટલે કારણ શરીર, એ કારણ શરીરના આધારે આ ઇફેક્ટ બોડી મળે, ખ્યાલ આવ્યો? આ ઇફેક્ટ બોડી મળે છે ને મારે કોઝલ બોડીના આધારે, લેડીઝનું, જેન્ટ્સનું, નાનું, મોટું, લાંબુ, ટૂંકું, આ બધું શેના આધારે મળે? કોઝલ બોડીના આધારે મળે. અને આત્મા એની સાથે જોડાયો હોય ત્યારે તો ચેતન હોય, નહીં તો કેવી ચેતન હોય? કોઝલ બોડી એમને ઇફેક્ટ બોડીમાં ટ્રાન્સફર થઈને કામ કરી શકે નહીં, આત્મા જોઈએ એને. બે જ વસ્તુ હોય, બીજું ત્રીજી વસ્તુ હોય જ નહીં. આ કોઝલ બોડીની અંદર અંતસ્કરણ અને બાહ્યકરણના બે કોઝલ બોડી હોય. આ લોકો સૂક્ષ્મ શરીર જે કહે છે ને એ જુદું કહેવા માંગે છે. સૂક્ષ્મ શરીરને અંતસ્કરણ જુદું પાડ્યું. શું પાડ્યું? અંતસ્કરણ અને બાહ્યકરણ. સૂક્ષ્મ શરીર એટલે મન, રુચિ, અહંકારને સૂક્ષ્મ કીધું, અને પેલું વાણી અને એક્શનને સ્થૂળ શરીર કીધું, સમજાય છે? પણ વાત તો એકની એક જ છે, 6 વસ્તુ છે. એ 6 વસ્તુ કોઝલ બોડી રૂપે છે, અને એ ઇફેક્ટ બોડીના આધારે આપણને આ બધું પ્રાપ્ત થાય છે. ઇફેક્ટ બોડી મળવાથી એ રિઝલ્ટ રૂપે વ્યક્ત થાય છે. અંદર મનમાં વિચારો, બુદ્ધિ, અહંકાર, મન, ચિત્ત, વાણી અને એક્શન એ બહાર આવે, અને અંતસ્કરણ ક્યાં આવે? અંદર આવે. પેલું સૂક્ષ્મ અને આ સ્થૂળ. સ્થૂળ એ વિઝિબલ છે અથવા તો રિયલાઇઝ કરી શકાય છે, અને સૂક્ષ્મ મન બહાર કોઈ જોઈ શકતું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને બહાર કોઈ જોઈ શકતું નથી, સમજાય છે? એટલે સૂક્ષ્મ કીધું, પણ છે ઇફેક્ટ રૂપે. કયા રૂપે છે? ઇલેક્ટ્રિકલ બોડીના 3 રોલ છે, બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન અને ડાયજેસ્ટિંગ. આ 3 પ્રક્રિયા એનું કામ છે ઇલેક્ટ્રિકલ બોડીનું. અને જ્યારે ડેડ બોડી થઈ જાય ઇલેક્ટ્રિકલ બોડી ના હોય, કારણ કે એની જરૂર પણ વરી પાછો બર્થ થાય એટલે પાછું ઇલેક્ટ્રિકલ બોડી. પણ આ બોડી એન્ડ થાય એટલે પછી આ બોડીનો રહેલો જે ઇલેક્ટ્રિકલ બોડી પતી જાય ને, એનો રોલ પતી ગયો ને. હવે એક દાખલો આપું, એક દાખલો આપું કે અહીંયા આગળ આપણે અત્યારે આ લોહીનું પરિભ્રમણ થાય છે એના આધારે આપણું બોડી અત્યારે જીવતું છે એવું લાગે છે, બરાબર છે. હવે આપણે મરી જઈએ તો લોહી તો છે ને, એ વાતે આવે પછી બીજા અવતારમાં આનું આ લોહી, એનો રોલ પતી ગયો. લોહી તો છે પણ રોલ શું થઈ ગયો? આ બોડી પૂરતું જ હતું, એ હાડકા બાડકા બ્લડ બધું શેના પૂરતું, ફેફસા બેફસા બધું શેના માટે હતું? આ બોડી પૂરતું હતું, ને રોલ પણ કેટલો હતો? આ બોડી પૂરતો. હવે પતી ગયું, સમજાય છે?
હવે તમારે જયારે રીબર્થ થાય ત્યારે આમાંનું કશું ના હોય, સમજાય છે? બધું તમને કુદરત નેચર ફ્રેશ આપે. કેવું આપે? ફ્રેશ આપે. એટલે ઇલેક્ટ્રિકલ બોડી પણ ફ્રેશ આપે. એટલે જેમ જેમ છોકરા બાળકની વૃદ્ધિ થાય એમ પાવરફુલ હોય. કેવું હોય? પછી જેમ જેમ ઉંમર થાય એટલે એ પાછું પાવર વધતો જાય. પછી 50 રૂપિયા શું થાય? પાછો ઘટતો જાય. આ બધી કુદરતી રચના છે. બધી કેવી છે? સમજાય છે? એટલે આ બેટરી હોય ને, બેટરી કેવી હોય? શરૂઆતમાં પેવું પાવરફુલ કામ કરે, પછી ધીમે ધીમે બેટરી ઘસાતી જાય. એવું છે આ બધું. ડાયજેસ્ટિંગ સિસ્ટમ નબળી પડે, બ્રીધિંગ નથી કહેતા, માણ માણ શ્વાસ લેવાય છે, પણ આ પાવર ઘટી ગયો હવે. ના સમજાયું? બ્લડ સર્ક્યુલેશન એ ધીમું પડી ગયું, ડાયજેસ્ટિંગ સિસ્ટમ મંદ પડી ગઈ, કારણ કે ઇલેક્ટ્રિકલ બોડી સુધી વીક થઈ આપણી. એ સૂક્ષ્મ શરીર ના કહેવાય. એ શું કહેવાય? એ ઇલેક્ટ્રિકલ બોડીનો ભાગ છે. ઇલેક્ટ્રિકલ બોડી એટલે કે જે મન વચન કાયા હોય તો જ હોય, પણ જે બોડીની અંદર વાસનાને કારણે, તીવ્ર વાસનાને કારણે આકસ્મિક મૃત્યુ થાય એટલે ઇલેક્ટ્રિકલ બોડી ડાયજેસ્ટ ના થઈ, શું ના થઈ, બાકી રહી ગઈ વાસનાને કારણે. એટલે એ અવગતિઓ જીવ કહેવાય. એને યોની મળે નહીં, સમજાય? એટલે રીબર્થ ના થાય એનું. કેમ? બીકોઝ ઓફ ઇલેક્ટ્રિકલ બોડી. ઇલેક્ટ્રિકલ બોડી કાયમ માટે નવી બોડીમાં એન્ટર થઈ શકે? અહીંયા એક્ઝોસ્ટ થવી જ જોઈએ. હવે ના થઈ એટલે અવગતિઓ થયો, પણ ઇલેક્ટ્રિકલ બોડી હોવાને કારણે એને ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું જ લાગે ઇલેક્ટ્રિકલ બોડીને કારણે. પણ હવે એની પાસે તો બોડી નથી તો શું કરે? એટલે જેમાં પહેરી જાય એ પેલો ખાય અને ભોગવ્યા, સમજાય છે? એ વખતે પ્રભુત્વ કોનું હોય? આનું હોય. ખુલાસો કર્યો હતો એટલે. એટલે ઇલેક્ટ્રિકલ બોડીનો રોલ જુદો છે. આ બહુ મોટું સાયન્સ છે સાહેબ. શું છે? બહુ સાયન્સ છે, સમજો તમે. ને બહુ ઇઝી છે, ટિપિકલ નથી. પણ અમે શું થાય કે આપણે ઘણી બધી વસ્તુઓ ટુકડે ટુકડે સાંભળી હોય અલગ અલગ જગ્યાએ, એટલે આપણે કન્ફ્યુઝનમાં હોઈએ. આવું હશે, આવું હશે. કેટલાક લોકો મને શું કે, સાહેબ પુસ્તકમાં એવું લખ્યું છે કે ઇલેક્ટ્રિકલ બોડી સાથે આવે. મેં કોઈ જ્યાં લખ્યું છે તે બરાબર છે, મારું દર્શન આ કહે છે. તો આપણે ક્યાં કોઈને સાચા ખોટા કહેવા જોઈએ? આપણું કામ એ છે. રામે કીધું, કૃષ્ણએ કીધું કે રામે આવું કીધું હતું, મહાવીરે કીધું કે રામકૃષ્ણે આવું કીધેલું. ભાઈ જેને જે કીધું એ, તે અત્યારે હું આ કહું છું. સ્વીકારું કે ના સ્વીકારું તમારી મરજીની વાત છે, પણ મને જે દેખાય તો હું કહું કે ના કહું. સ્વીકારું કે ના સ્વીકારું તમારી સ્વતંત્રતા છે. રામકૃષ્ણ આવ્યું નથી કીધું કે હું વાત કહું એ તમારે સ્વીકારવી જ પડશે, એવું ક્યારેય કીધું નથી. તમે પૂછ્યું એનો શું આપ્યો? જવાબ આપ્યો એમને જે દેખાતું તે પ્રમાણે. હવે તમે એમ કહો કે રામે આવું કીધું, તમે આવું કેમ બોલો છો? તો એનો પ્રશ્ન જ ના આવે. એ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. મને જે દેખાય તે હું કહું છું, એમને દેખાયું તે કહે છે. આપણે ક્યાં એની કમ્પેરિઝન કરવાની છે? આપણને શું ટ્રુથ લાગે છે, શું ડાયજેસ્ટેબલ લાગે છે, શું હેલ્પફુલ લાગે છે, એટલું જોઈ લેવાનું. આ જગત વિકલ્પોથી ભરેલું છે. શું કીધું? અને જ્ઞાન વિકલ્પો સમાવવા માટે છે, ઊભા કરવા માટે નથી. ચલો સમય થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું
અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.